નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ભાઈ પ્રાણી જીવનની. જેટલા પણ પ્રાણીઓ છે કે જે તમારી એક્ઝામની અંદર મહત્વના છે એની ચર્ચા હું અને મારી સાથે આજે પંકજ સર છે એ કરવાના છે. પંકજ સાહેબ, ચોક્કસથી સાહેબ, આજે લાસ્ટ ટાઈમ આપણે જો વાત કરીએ તો લાસ્ટ ટાઈમ આપણે ઔષધીય વનસ્પતિઓ વિશે ચર્ચા કરી હતી. લગભગ 100 જેટલી ઔષધીય વનસ્પતિઓની ચર્ચા આપણે કરી લીધી હતી કે એક એક ઔષધીય વનસ્પતિને પકડી પકડીને પૂછ્યું હતું કે તારો ઉપયોગ ક્યાં છે, ક્યાં છે, બરાબર. એટલે એ સમયે જે આપણે લેક્ચર લીધો ઔષધિનો અને એમાં તમારો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને આજે ફરી પાછા અમે જેટલા પણ વન્ય પ્રાણીઓ, આ વખતે વન્ય પ્રાણીઓનો વારો, લેક્ચર કોને તમે તો મેગા લેક્ચર કહી શકો. ગુજરાત સરકારની જે ઓન્થેટિક બુક કહી શકીએ આપણે, એમાંથી આપણે આ લઈને આવ્યા છીએ અને તમામે તમામ પ્રાણીઓનો આજે આપણે અભ્યાસ કરી લેવાનો છે. તો વધારે સમય નથી લેતા સાહેબ, આપણે આગળ ચર્ચા કરીએ. ચોક્કસથી સાહેબ, કે આજે આપણે તમામે તમામ વન્ય પ્રાણીઓ જે છે જંગલોની અંદર જે વસવાટ ધરાવે છે એવા પ્રાણીઓ વિશે આપણે ચર્ચા કરવી છે. અને આ ફોરેસ્ટનો રામબાણીલા છે સાહેબ, રામબાણીલા છે એટલે પછી કંઈ પૂછવાનું નો, અને ઓથેન્ટિક સોર્સ છે પાછો. હા, સોર્સ પણ ઓથેન્ટિક છે. ઓકે, ચાલો સાહેબ વાત કરીએ શરૂઆતમાં જ. તો આ સાહેબ શું ઓફર છે? ઓકે, હવે આમ કહે છે કે છેલ્લા 3 દિવસ બાકી છે સાહેબ. જો તમે કંઈક સારામાં સારી તૈયારી કરવા માંગતા હોય, કંઈક તમારામાં કંઈક જોશ હોય, કંઈક જુનૂન હોય અને એવું નક્કી કર્યું છે કે આ વખતે સરકારી નોકરી લઈ જ લેવી છે, તો તમને મદદરૂપ થવા માટે થઈને વેબ સંકુલ તમારા માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. વેબ સંકુલના તમે કોઈ પણ કોર્સ ખરીદો, સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ કે ક્લાસરૂમ કોર્સ, આ કોર્સ તમે ખરીદો 3 મહિના માટે માત્ર 999 રૂપિયામાં. એના માટે તમારે કોઈ એક્સ્ટ્રા બીજો ચાર્જ આપવાનો નથી. 3 મહિના સુધી માત્ર 999 રૂપિયામાં. એક વસ્તુ વિચારો મિત્રો કે 3 મહિનાનું રિચાર્જ કરવા જાઓ ને તો પણ આના કરતાં વધારે થાય છે, અને આટલી સસ્તી ફીમાં તમને આપવા માટે તૈયાર છે. તો બસ હવે બીજી રાહ જોવાની નથી, ફટાફટ કોર્સને પરચેસ કરો અને તમારી તૈયારીને આગળ વધારો. ચોક્કસ સાહેબ, કેમ કે આ જે ઓફર છે સાહેબ એ ખરેખર વિદ્યાર્થીઓ માટે નફાકારક છે, નફાકારક, એમને ફાયદો થઈ શકે એમ છે આ ઓફરનો લાભ જો લે તો, બરાબર. એટલે તમે તૈયારી કરો, તમારા મિત્ર વર્તુળમાં કોઈ હોય, તમારા સગાવાલામાં કોઈ હોય, તમારી આસપાસ કોઈ હોય, તમે લાઇબ્રેરીમાં જતા હોય, કોઈ પણ જગ્યાએ તમે તમારી આસપાસ કોઈ તૈયારી કરતો વિદ્યાર્થી મળે તમને, તો એને ખાલી જાણ કરજો. પછી લેવો કે ન લેવો એના હાથની વાત છે, પણ એને જાણ કરજો કે સાહેબ વેબ સંકુલમાં આવી કંઈક ઓફર ચાલી રહી છે, એને જાણ કરજો ખાલી તમે, બરાબર. જે લોકો ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તૈયારી કરે છે એના માટે પણ આપણે એક સેશન લાવીએ છીએ ટૂંક સમયની અંદર. ઓકે, તો સાહેબ શરૂઆત કરીએ આપણે આજના લેક્ચર. શરૂઆત કરીએ સાહેબ, પહેલો જ પ્રશ્ન કંઈક એશિયાઈ લાયન, એશિયાઈ સિંહ બાબતે આવ્યો છે કે એશિયાઈ સિંહ બાબતે નીચેના પૈકી કયું વિધાન જે છે એ યોગ્ય છે એવું પૂછવામાં આવ્યું છે. સાચું વિધાન પૂછ્યું છે ભાઈ, ચાલો ફટાફટ. એશિયાઈ સિંહ બાબતે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે એવું પૂછવામાં આવ્યું છે. પ્રશ્ન કંઈક એવો છે સાહેબ કે તેના ગર્ભકાળનો સમયગાળો જે છે એ 105 થી 110 દિવસનો હોય છે, અને બીજું વિધાન એવું છે કે તેનું સરેરાશ આયુષ્ય 15 વર્ષ આસપાસ હોય છે. ચાલો ફટાફટ, જીવનમાં જય હો ભાઈ. ચાલો સાહેબ, એ બી સી અલગ અલગ જવાબ આવી રહ્યા છે, એ ઇઝ ધ આન્સર. સાહેબ સી વાળા ઘણા બધા છે, ઘણા બધા એ વાળા છે, મતલબ અહીંયા ધોવાણ થઈ ગયું છે. પહેલા ક્વેશ્ચન ની અંદર બધાનો ધોવાણ થઈ ગયું ભાઈ. 15 વર્ષ આસપાસ એટલે 15 થી 18 ગણી શકીએ, 12 થી 15 ગણી શકીએ. એટલે 15 વર્ષ આસપાસ એટલે જરૂરી નથી કે 15 થી 18 જ તમને કે, 15 વર્ષની આસપાસ છે એટલે સાચો જવાબ ગયા, આ વિધાન સાચું જ છે ભાઈ. અને તેનો સમયગાળો જે ગર્ભકાળનો જો વાત કરીએ સાહેબ તો 105 થી 110 દિવસ, આ પણ સાચું છે. એટલે બંને વિધાનો સાચા છે. ઘણા સાહેબ એવું કહે છે કે 15 થી 18 વર્ષ સાચું છે એમ, તો ઘણી જગ્યાએ તમને 15 થી 18 વર્ષ જોવા મળશે, ઘણી જગ્યાએ તમને 12 થી 15 વર્ષ જોવા મળશે, બરાબર. તો એ બધું ને ટૂંકમાં 15 વર્ષની આસપાસ એ સાચું છે. ઓકે, અહીંયા સરેરાશ આયુષ્ય, હા સરેરાશ, રેડી. તો અહીંયા રાઈટ આન્સર સાહેબ બંને આવશે, બંને બે બંને સત્ય છે, બંને સત્ય છે. નીચે કયું વિધાન યોગ્ય છે તો આ જવાબ નહીં આવે, બાય મિસ્ટેક સી જવાબ આવશે, બરાબર. બાય મિસ્ટેક અહીંયા ડી આન્સર આવી ગયો, બાકી જવાબ આવશે રાઈટ આન્સર આપણો કયો આવશે તો કે ઓપ્શન સી આવશે. એ અને બી બંને, એક અને બે બંને સાચા જવાબ છે. ઓકે ઓકે, ત્યાર પછી ચાલો આગળ વધીએ સાહેબ આગળના પ્રશ્ન ઉપર. જો અહીંયા વાત કરીએ સાહેબ તો એશિયાટિક લાયન વિશે, તેના અલગ અલગ નામ છે, જેમ કે વનરાજ કહેવાય, શાર્દુલ કહેવાય, સાવજ કહેવાય, કેસરી કહેવાય, ઊંટીઓ વાઘ કહેવાય, બબ્બર શેર કહેવાય, અલગ અલગ સ્થાનિક નામ છે. અને અહીંયા લખ્યું પણ છે જો કે ગર્ભકાળ જે 105 થી 110 દિવસ જેટલો હોય છે એનો સમયગાળો, બરાબર. અને એનું સરેરાશ, એનું જો આયુષ્ય વાત કરીએ તો 12 થી 15 વર્ષનું હોય છે હું અહીં લખ્યું છે. પણ સરેરાશ જોવા જઈએ તો આ જે 12 થી 15 વર્ષ જે સાહેબ એ સામાન્ય રીતે જોવા જઈએ તો વન્ય અવસ્થાની અંદર હોય છે, બરાબર. અને કહેવાય ને કે તેમનું બંધનાવસ્થામાં એમનું આયુષ્ય 15 થી 20 વર્ષ જેટલું હોય છે. તો એવરેજ આપણે એમ ગણી શકીએ કે 15 વર્ષની આસપાસ એમનું સરેરાશ આયુષ્ય છે. ઓકે ઓકે, ત્યાર પછી આગળ ચાલો આગળ વધીએ સાહેબ. ઓકે, ચોચિંગા બાબતે નીચેના વિધાનો તપાસવાના કીધા છે. ઓકે ઓકે, જેમ 4 વિધાન આપ્યા છે અને અસત્ય વિધાન શોધવાનું કીધું છે. ઓકે, પહેલું વિધાન એવું છે
તે ચાર શિંગડાના કારણે સોચિંગા તરીકે ઓળખાય છે. બીજું વિધાન એવું આપ્યું કે સરેરાશ આયુષ્ય 15 વર્ષ ગણાય છે. ત્રીજું વિધાન એવું આપ્યું કે મુર્ગકુળનું સૌથી મોટું અને શરમાળ પ્રાણી છે. અને ચોથું વિધાન આપેલું છે કે ચાર શિંગડા વાળું આ એક જ પ્રાણી છે. તમને કોઈ તકલીફ નહીં પડે ભાઈ, કારણ કે સવાલ જ એ રીતના કન્ડક્ટ કર્યા છે આપણે કે જેથી કરીને તમારો આખે આખો ટોપિક ક્લિયર થઈ જાય એમાં. ઓકે, સી વાળા ઘણા બધા લોકો છે ભાઈ, સી કહી રહ્યા છે કે વિધાન 3 તો એકદમ સાચું છે સાહેબ, કે આ મુર્ગ કુળનું સૌથી મોટું નહીં સૌથી નાનું પ્રાણી છે. કેવું છે ભાઈ? સૌથી નાનું પ્રાણી છે અને શરમાળ પ્રાણી છે, કારણ કે મનુષ્ય થી દૂર રહી છે. એટલે જેવું મનુષ્યને ભાળે એટલે ભાગી જાય છે, ખબર છે ને કે આ મુખ છે નહીં. એટલે આનો રાઈટ આન્સર ઓપ્શન સી આવશે, એટલે ત્રીજું ખોટું છે અને બાકી ત્રણે સાચા છે. જીવનમાં ચો ચીંગડું કહેવાય, જો આ પેલું શિંગડું, આ બીજું શિંગડું, આ ત્રીજું અને આ ચોથું, ચાર સિંગ વાળું એકમાત્ર પ્રાણી કેવું હોય તો આપણે ચો ચીંગાને ગણી શકીએ. ટેટ્રાસેરસ ક્વાડ્રિક નિસ કરીને એનું શું છે ભાઈ? તો કે વૈજ્ઞાનિક નામ છે. ઓકે, ચાર શિંગડાના કારણે એને સોચિંગા પણ કહેવામાં આવે છે, ચૌકા પણ કહેવામાં આવે છે અને ડોડા પણ કહેવામાં આવે છે. આ સિવાય આ હરણ તેના ચાર શિંગડાને કારણે તરત જ ઓળખી શકાય છે. એ એકમાત્ર એવું હરણ છે કે જેને ચાર શિંગડા છે. સરેરાશ આયુષ્ય તમને 15 વર્ષ આપી દીધું છે. ફેબ્રુઆરી મહિનામાં જ એ બચ્ચાને જન્મ આપે છે. આ બહુ વિશેષતા છે કે આ પ્રાણી છે એની વિશેષતા એવી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જ બચ્ચાને જન્મ આપે છે અને માદાને શિંગડા હોતા નથી. જે આમાં સોચિંગા આમાં માદા જે આવે છે એને શિંગડા હોતા નથી. ઘાસ છે, પાન છે, વેલા છે વગેરે એ ખાય છે અને જંગલમાં આવેલા ડુંગર વિસ્તારમાં એ રહેવાનું પસંદ કરે છે. અહીંયા તમને એના વિશે માહિતી આપી, જે મેં તમને શું કરી દીધું છે ભાઈ, તો કે અહીંયા તમને આપી દીધી છે કે જેથી કરીને તમને વાંચવામાં સરળતા પડે. સાહેબ આગળ વાત કરીએ હજી થોડે એમના વિશે. મુર્ગ કુળનું સૌથી નાનું પ્રાણી છે અને કેવું છે ભાઈ? શરમાળ પ્રાણી છે. ઓકે, અને આ પ્રાણી દરરોજ એક જગ્યાએ જ મળ ત્યાગ કરે છે. અચ્છા, જબરું કે આ સાહેબ છે ને, તમે પેલું નીલગાયનું નામ સાંભળ્યું છે કદાચ? હા, રોજ આ રોજડું આપણે જેને કહીએ છીએ, આ રોજડા કે હરણ કુળના જે પ્રાણીઓ છે એની એક વિશેષતા આ છે સાહેબ, એક વખત જ્યાં મળ ત્યાગ કરે ત્યાં જ એ વારંવાર મળ ત્યાગ કરતા હોય છે. તો આ પણ એક નીલગાય પ્રકારનું આ શું છે ભાઈ? પ્રાણી છે. તો આને શું કહેવાય છે ભાઈ? તો કે એક જ જગ્યાએ મળ ત્યાગ કરે છે. સૌથી નાનું એવું આ પ્રાણી, એશિયાનું સૌથી નાનું એવું આ પ્રાણી હિમાલયના તળપ્રદેશથી લઈ અને નીલગિરીની ટેકરી સુધી આપણને જોવા મળે છે. ગુજરાતમાં અગાઉ કચ્છ સિવાય બધે જોવા મળતા સોચિંગા, હવે ક્યાં જોવા મળે છે ભાઈ? તો કે વિજયનગર છે, રતનમહાલ છે, જાંબુઘોડા છે, રાજપીપળા છે, વ્યારા, ડાંગ, વલસાડમાં જોવા મળે છે. અને આ ચાર શિંગડાવાળું વિશ્વનું એકમાત્ર પ્રાણી એટલે કોણ આવશે ભાઈ? ચોચિંગુ આવશે. ક્લિયર છું અહીંયા સુધી? તો અહીંયા આખે આખું સોચિંગાને તમને ક્લિયર કરાવી દીધું. જેટલા પણ મહત્વના મુદ્દા હતા એ બધા આપણે આવરી લીધા છે, જેથી કરીને તમારી એક્ઝામમાં ગમે ત્યાંથી સવાલ પૂછે આના બહાર જવાનો નથી. સાહેબ ત્યાર પછી આગળ જઈએ. ચાલો સાહેબ, આગળનો પ્રશ્ન કંઈક એવો છે કે નીચેના પૈકી કયો વિકલ્પ વાઘ બાબતે યોગ્ય છે? ચાલો ફટાફટ વાઘ બાબતે યોગ્ય વિકલ્પ પૂછવામાં આવ્યો છે. ભાઈ વિડીયોને શેર કરો, ભાઈ લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરો, વિડીયોને શેર કરવાનો બાકી હોય તો શેર કરી દો ફટાફટ. ચાલો સી જવાબ આપી રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો. પહેલો વિકલ્પ સાહેબ એવો છે કે તે સામાન્ય રીતે રાત્રે કે સાંજે શિકાર કરે છે. રાત્રે કે સાંજે શિકાર કરે છે. બચ્ચાને સાચવવાની જવાબદારી વાઘ અને વાઘણ સાથે મળીને નિભાવે છે. એ ને બી બંને અને એક પણ નહીં, આવા અલગ અલગ જવાબ છે. તો મોટાભાગના લોકો સાહેબ અહીંયા સી કહી રહ્યા છે કે એ ને બી બંને. તો અહીંયા સાહેબ જોવા જઈએ તો સાચો જવાબ આવે છે એ. કેમ ભાઈ? તો કે ભાઈ વાઘ અને વાઘણ બંને સાથે મળીને નહીં સાહેબ. વાઘણ બચ્ચાને જન્મ આપે એટલે પછી વાઘ છોડીને જતો રહે અને પછી વાઘણ જ એના બચ્ચાને સાચવે એકલી, બરાબર? વાઘ જોડે રહેતો નથી, બરાબર? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો એ લખ્યું પણ છે જો કે ભાઈ સાંજના સમયે અથવા તો રાત્રિ દરમિયાન એ શિકાર કરે છે અને બચ્ચાને સાચવવાની જવાબદારી નર ઉઠાવતા નથી, ના પાડી દીધી છે. એક વખત જન્મ થાય પછી જય માતાજી કરી નીકળી જાય. ઓકે, એટલે અહીંયા થઈ ગયું ધોવાણ, મોટા ભાગ ધોવાણ થઈ ગયું, બરાબર? ત્યાર પછીના સવાલ તરફ જઈએ. ચાલો આગળ વધીએ સાહેબ, આગળ લાઈક શેર કરતા રહો ભાઈ, આમ ના ચાલે, હજુ ઘણા બધા લાઈક નથી કરી. ઓકે, વન્ય પ્રાણી શિકારા બાબતે નીચેના વિધાનો તપાસવાના કીધા છે. શિકારા, ઓકે,
તો ભાઈ જેવું નામ છે એવું જ એનું કામ છે. તો કે હરણ સિકારા કે સિકારા તરીકે ઓળખાય છે. ઓકે ઓકે, ચિંકારા પણ કહેવાય અને ચિંકારા પણ કહેવાય છે. ઓકે, તે ઓછા જાડી વાળા જંગલોમાં કે રણ વિસ્તારમાં રહે છે. નર અને માદા બંને શિંગડા વાળા જોવા મળે છે. તે ગુજરાતમાં કચ્છ જિલ્લાની અંદર, જૂનાગઢ જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, ભાવનગર જિલ્લાની અંદર જોવા મળે છે. અને અહીંયા શું કીધું છે, ઉપયુક્ત વિધાનોમાંથી યોગ્ય વિધાન શોધવાનું કીધું છે. એટલે સાચું વિધાન તમારે આમાંથી શોધવાનું છે ભાઈ. ફટાફટ જવાબ આપી દો ભાઈ. વિધાન એક, બે અને ત્રણ, વિધાન બે, ત્રણ અને ચાર, વિધાન એક અને ત્રણ અને આપેલ તમામ. તમે કદાચ 2022 નું પેપર જુઓ ને તો તમને ખ્યાલ આવશે ભાઈ કે આ જ રીતના સવાલો પૂછાણા છે અને થોડા અઘરા, કારણ કે બે કલાકનો સમય છે સાહેબ આપણી પાસે. એક પ્રશ્નના બે માર્ક છે, એટલે તમારે સમજી જવાનું કે ભાઈ પેપર છે એ આ જ રીતના તમારું રહેવાનું છે. મોટા ભાગના લોકોનો રાઈટ આન્સર છે સાહેબ આપેલ તમામમાં આવશે. શું આવશે? આપેલ તમામમાં આવશે. ઓકે, આ બધી એની વિશેષતા છે. હવે એમના વિશે થોડી વાત કરીએ સાહેબ. શિકારું કોને કહેવાય? રેડી, આવું કઈક આવે સાહેબ, આને બે શિંગડા હોય. કેટલા હોય? બે શિંગડા હોય છે. શિંકારા. ઓકે, હા, એને શિંકારા કહેવાય છે. ગેઝેલા બહેનેટી, ગેઝેલા બહેનેટી એનું વૈજ્ઞાનિક નામ છે. અને મેં તમને કીધું એને ચિંકારા અથવા તો ચિકારા તરીકે ઓળખવામાં આવે છે. નર અને માદા બંનેને શિંગડા હોય છે, પરંતુ માદાના શિંગડા નર કરતા કેવા હોય છે? નાના હોય છે. સરેરાશ 20 વર્ષનું એનું આયુષ્ય હોય છે અને એક અથવા બે બચ્ચાને જન્મ આપે છે. સોચિંગા કરતા સહેજ મોટું અને કાળિયાર કરતા કેવું હોય છે? નાનું હોય છે. સક્કરટેટી છે, તરબૂજ છે, કેળા છે વગેરે ખાય છે અને ઓછા જાડી ઝાખરા વાળા રણ વિસ્તારમાં એ રહે છે. ઓકે, ત્યાર પછી સાહેબ આગળ કરીએ તો કે રણ વિસ્તારમાં તે લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે અને ખોરાક માટે સવારે જ નીકળે છે. હવારે જ એ ખોરાક માટે નીકળે છે, રાત્રે ખોરાક માટે નીકળતું નથી. ઓકે, કચ્છ જિલ્લાની અંદર જોવા મળે, જૂનાગઢ જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, ભાવનગરમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઘાસિયા મેદાનો છે, જાડી ઝાંખરા વાળા વિસ્તારો છે, ત્યાં તમને આ ચિંકારું જોવા મળે છે. ગીર અભયારણ્ય છે, પછી હિંગોળગઢ છે, નારાયણ સરોવર છે, ત્યાં આપણને આ હાલમાં પણ જોવા મળે છે. એડી, તો આને શું કહેવાય? ચિંકારા કહેવાય. શું કહેવાય ભાઈ? ચિંકારા કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ સાહેબ, ત્યાર પછીના સવાલ તરફ જઈએ. લગભગ સાહેબ આ પ્રશ્નની અંદર મોટા ભાગનું ધોવાણ થઈ ગયું હતું. ચોક્કસથી, ચોક્કસથી સાહેબ. ફરી પાછો એક લેન્ધી સવાલ એવો કહી શકાય એવો સવાલ આવી ગયો છે તમારી સામે ભાઈ. ફટાફટ જવાબ આપી દો. નીચેના પૈકી કયું વાઘ બાબતે યોગ્ય છે? વાઘ સરળતાથી તરી શકે છે, આડા ઉગેલા વૃક્ષો પર તે ચડી શકે છે અને ચોમાસાની ઋતુ બાદ તે સવનન કરે છે. શું આવશે જવાબ? પેલા ભાઈ લાઈક શેર કરો કાકા, આમ ના ચાલે. હજુ ઘણા બધા લોકોએ લાઈક શેર નથી કર્યું. આ એક ક્વેશ્ચન બનાવવાની અંદર ઓછામાં ઓછી 30-35 મિનિટ જતી હોય છે, કારણ કે આખો ટોપિક વાંચવાનો, એમાંથી મહત્વના મુદ્દા ગોતવાના અને પછી એમાંથી ક્વેશ્ચન ડિઝાઇન કરવાનો, એમ જ કે સવાલ બની જતા નથી. ચાલો સાહેબ, અહીંયા કહી રહ્યા છે કે વાઘ સરળતાથી તરી શકે, વાત સાચી છે સાહેબ. આડા ઉગેલા વૃક્ષો હોય એની ઉપર ચડી પણ શકે છે, આ પણ વાત સાચી છે. અને ચોમાસાની ઋતુ બાદ તે સમનન કરે છે, પ્રજનન કરે છે, તો એ વાત પણ સાચી છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. કયા બાબતે યોગ્ય છે? તો આપેલ તમામે તમામ ત્રણે ત્રણ વિધાનો વાઘ બાબતે યોગ્ય છે. અહીંયા આપણને ઓથેન્ટિક માહિતી પણ છે કે વાઘ સરળતાથી તરી શકે છે, આડા ઉગેલા વૃક્ષો ઉપર તે ચડી પણ શકે છે, ચોમાસાની ઋતુ બાદ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તે સમનન કરે છે. તો ત્રણે ત્રણ વિધાનો ટૂંકમાં કેવા હતા? તમને આ પણ પૂછી લઈ કે ભાઈ એનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય છે? 105-112 દિવસનો એનો શું હોય છે ભાઈ? ગર્ભકાળ હોય છે. તો આ પણ બહુ મહત્વની વાત છે. પછી આ પણ તમને બધાને ખબર હશે કે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તો કે ચીનમાં કાળા વાઘ જન્મ્યા હોવાના પણ નોંધાયેલું છે કે ઇતિહાસની અંદર ચીનમાં કાળા વાઘ પણ જન્મ્યા હોય છે. ચોક્કસથી. અને રેવા, જે મધ્યપ્રદેશનો રેવાનો જે વિસ્તાર છે, ત્યાં આપણને સફેદ વાઘ જોવા મળે છે રેવા વિસ્તારની અંદર. રેવા સ્ટેટના મહારાજા સફેદ વાઘ પકડવામાં આવ્યા હતા એવું કહેવાય છે ભાઈ. તો કે સાહેબ આ બધી માહિતી આપણે અગાઉ પણ એક વખત ચર્ચા કરી છે આ લોકોએ. ઓકે, સારું. કાળિયાર બાબતે આપેલા વિધાનોમાંથી અસત્ય વિધાન શોધવાનું છે. કેવું વિધાન શોધવાનું છે ભાઈ? અસત્ય વિધાન. કાળિયાર 80 કિલોમીટર પ્રતિ હવરની ઝડપથી દોડી શકે છે. વિશ્વભરમાં કાળિયાર મુખ્યત્વે ભારતમાં જ જોવા મળે છે. કાળિયાર સિત્તા બાદ સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. માદા દર વર્ષે બે બચ્ચાને જન્મ આપે છે. ઓકે, કયું વિધાન ખોટું છે આમાંથી? અસત્ય વિધાન શોધવાનું છે ભાઈ. ચાલો ફટાફટ. જો ભાઈ અહીંયા તમે વિચારો કે ભાઈ એની કાળિયારની દોડવાની ઝડપ કેટલી છે. તમારી બાઇક પણ તમે 80 ની સ્પીડે નથી ચલાવી શકતા. રેડી? ઓકે,
તો ભાઈ ફટાફટ જવાબ આપીજો, શું આવશે? સાહેબ આમાં આ બધાનું ધોવાણ પાક્કું છે સાહેબ. પેલું વિધાન સાચું છે સાહેબ, 80 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી દોડી શકે છે અને મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે. અને બીજું વિધાન, ત્રીજું વિધાન પણ સાચું છે કે ભાઈ એ સિતાબાદ સૌથી ઝડપથી દોડતો પ્રાણી છે. અને આ સિવાય એને છે ને વર્ષમાં 2 બચ્ચાને નહીં, 1 જ બચ્ચાને જન્મ આપે છે. આ વિધાન ખોટું છે સાહેબ. ઓકે, આ વિશેષતા છે ભાઈ એની કે વર્ષમાં મોટા ભાગે પ્રાણીઓ છે 2 કે 2 થી વધારે પ્રાણીઓને પણ જન્મ આપતા હોય છે, પણ અહીંયા જે કાળિયાર છે ને એ માત્ર ને માત્ર આપણને ક્યાં, તો કે વર્ષમાં 1 જ બચ્ચું આપે છે. અને આપણે અહીંયા કહી શકીએ કે વેરાવદર સાહેબ, આ વેરાવદર છે શું છે ભાઈ, તો કે નેશનલ પાર્ક છે ને સાહેબ. ઓકે, નેશનલ પાર્ક છે. અને ક્યાં આવેલું છે, તો કે ભાવનગર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? ભાવનગર ખાતે આવેલું છે. તો આપણા ગુજરાતમાં માટે એક વિશેષતાની વાત કહેવાય કે કાળિયાર આખા ભારતમાં જોવા મળે છે અને એમાં ભારતમાં ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી સાહેબ એના વિશે થોડી ચર્ચા કરીએ. એનું વૈજ્ઞાનિક નામ તમને આપી દીધું છે, એન્ટિલોપ સર્વિકાપા. અને નર 2 શિંગડા હોય છે. નર ને કેટલા શિંગડા હોય છે? 2 શિંગડા હોય છે, જ્યારે માદા ને શિંગડા હોતા નથી. જો નર ને આવા 2 શિંગડા હોય છે, જ્યારે માદા ને શિંગડા હોતા નથી. લીલું ઘાસ છે, પાંદડા છે અને અનાજનો પાક એ ખાય છે. ત્યાર પછી ખૂબ ઝડપથી એ દોડી શકે છે. ઝડપ કેટલી છે સાહેબ? 80 કિલોમીટરની ઝડપ છે. અને માદા દર વખતે 1 બચ્ચાને જન્મ આપે છે. કેટલા? 1 જ બચ્ચાને જન્મ આપે છે સાહેબ. આ વિધાન આપણે લીધું હતું ને ત્યાં 2 લખ્યું હતું. ઓકે, કાળિયાર ચિત્તા બાદ સૌથી ઝડપી દોડતા પ્રાણીઓ પૈકી એક છે. રેડી? એટલે આ પણ સવાલ પૂછાય કે નીચેનામાંથી કયું પ્રાણી છે એ ચિત્તા બાદ સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે? તો શું આવશે? કાળિયાર. અને એનાથી શું થાય છે? શિકારને એ હરાવી દે છે. ઓકે, કાળિયાર છે કૃષ્ણદેવ તથા ચંદ્રદેવનું વાહન પણ ગણાય છે. આ વિધાન પણ તમારા માટે મોસ્ટ એમ્પી છે. રાજસ્થાનના જોધપુર પાસે બિશ્નોઈ સમુદાયના લોકો તેને પવિત્ર માને છે અને ગમે તે ભોગે તેની રક્ષા કરે છે. અને એટલા માટે તમને ખ્યાલ હશે સાહેબ કે પેલો સલમાન ખાન છે, એને થોડી તકલીફ પડી ગઈ હતી, એમણે કાળિયારનો શિકાર કર્યો હતો. તો એ સમાજના લોકો છે પોતાના એક કહેવાય ને આપણા કુળ દેવતાને જેટલા માનીએ ને એટલા જ આ કાળિયારને એ લોકો માને છે. તેની વસ્તી ગુજરાતમાં વધી રહી છે અને તેના પરિણામે ખેતીને નુકસાન થવાથી માનવ સાથે સંઘર્ષ વધી રહ્યો છે. તમને બધાને ખબર છે કે આપણે જેને રોજડા કહીએ છીએ કે કાળિયાર કહીએ છીએ, આ બધા ખેતીના પાકને નુકસાન પહોંચાડતા હોય છે. અને એના કારણે શું થાય છે, તો કે મનુષ્ય છે એને ભગાડવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. અને એટલા માટે એ શબ્દ વાપરો છે, સંઘર્ષ થઈ રહ્યો છે. તો સાહેબ આ કાળિયારની વાત થઈ, આપણા ગુજરાતની અંદર એ જોવા મળે છે. ચોક્કસથી સાહેબ. હવે અહીંયા એક પ્રશ્ન કંઈક એવો છે સાહેબ કે નીચે આપેલા લક્ષણો જે છે એ કયા પ્રાણીના છે? લક્ષણો ઉપરથી એ પ્રાણીને ઓળખવાનું છે ભાઈ કે શરીર ઉપર કાળા ટપકા અને આગળના પગ લાંબા હોય છે, તેનું માથું નાનું અને ગોળ હોય છે, નાકની બંને બાજુ આંખોથી મોઢા સુધી કાળી રેખાઓ હોય છે, તો આ પ્રાણી કયું? ચાલો ઉખાણા જેવું છે સાહેબ, આ તો મને ઓળખો. ઘણા બધા મિત્રો કે સાહેબ શેમાંથી ભણાવો છો? જો એક વસ્તુ યાદ રાખજો કે આ પીપીટી છે ને તમને આપવાની છે ભાઈ, અને અમે એવું કહીએ છીએ કે એક વખત આખું લેક્ચર જોઈ લો તમે, અને પછી આ પીપીટી 2-4 વખત વાંચી લો, અને ફરી પાછો એક વખત તમે લેક્ચર જોઈ લો, કે જેથી કરીને તમને કોઈ દિવસ ગમે ત્યાંથી સવાલ પૂછાય તમને ક્યારેય તકલીફ નહીં પડે. ઓકે, લિંકને શેર કરતા રહો મિત્રો, અને સાથે સાથે લાઇક કરતા રહો. હજુ ઘણા બધા લોકો છે એને લાઇક નથી કર્યું. 500 જેટલા લોકો લાઇક છો, લાઈવ છો, અને 400 જેટલી લાઇક નથી. તો આવું તો ના જ ચાલે ભાઈ. પહેલાં તો 500 ઉપર લાઈવ થવા જોઈએ, અને સાથે સાથે 400-500 ઉપર લાઈક હોવી જોઈએ સાહેબ. ચિત્તો કહી રહ્યા છે સાહેબ, વાત સાચી છે કે શરીર ઉપર સાહેબ કાળા ટપકા હોય અને આગળના પગ છે ને થોડા લાંબા હોય છે પાછળના કરતા, એનું માથું નાનું હોય સાહેબ અને ગોળ હોય, માથું નાનું હોય શરીરના પ્રમાણમાં, અને નાકની બંને બાજુએ સાહેબ મોઢા સુધી કાળી લીટી હોય કે જેને રુદન રેખા કહેવાય. રુદન રેખા પણ જોવા મળે છે. તો જે લક્ષણો છે ચિત્તાના લક્ષણો હતા. ચાલો અહીંયા લખ્યું છે જો કે શરીર ઉપર કાળા ટપકા વાળા પ્રાણીના આગળના પગ લાંબા અને મજબૂત હોય છે, તેનું માથું નાનું અને ગોળ હોય છે, માથું નાનું અને ગોળ હોય છે, આખા શરીર ઉપર કાળા ટપકા હોય છે, અને નાકની બંને બાજુ આંખોથી મોઢા સુધી કાળી પટ્ટીઓ જોવા મળે કે જેને સાહિત્યકારોએ રુદન રેખાનું બિરુદ આપ્યું છે. ચાલો રુદન રેખા ભાઈ છે. ઓકે,
આગળ વધીએ સાહેબ, આગળનો પ્રશ્ન. ઓકે સાહેબ, જંગલી ભૂંડ બાબતે નીચેના વિધાનમાંથી યોગ્ય વિધાન તપાસવાનું કીધું છે. જીવનમાં ક્યારે વિચારું તો સાહેબ ભૂંડને ભણાવજો, આજે ભણાવવું પડે. ઓકે, જંગલી ડુક્કર, સુવર કે ડુક્કર તરીકે એને ઓળખવામાં આવે છે. ભૂંડ 12-15 વર્ષનું આયુષ્ય ધરાવે છે. અનાજના પાક છે, શાકભાજી છે, કંદમૂળ છે, જીવડા છે, સાપ વગેરે એ ખાય છે અને સૂર્યાસ્ત બાદ અને સૂર્યાસ્ત પહેલા ખોરાકની શોધમાં નીકળે છે. યોગ્ય વિધાનો તપાસવાના કીધા છે ને, ફટાફટ જવાબ આપી જો. તમે ક્યારે નહીં વિચારો કે સાહેબ આ જંગલી ભી આ જંગલી ભૂંડ ઉપર આપણે PhD કરવું પડશે. ઓકે, પણ આપણી મજબૂરી છે, આપણે કરવું પડે છે. ઓકે ભાઈ, ફટાફટ જવાબ. ગુજરાતમાં ભૂંડ માટેનું અભયારણ્ય પણ આપણને જોવા મળે છે. ગિરનાર વન્યજીવ અભયારણ્ય જે છે એ જંગલી ભૂંડ માટે બનાવવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લાની અંદર. ગિરનાર વન્યજીવ અભયારણ્ય. ફટાફટ જવાબ આપી દો સાહેબ. ડી કહી રહ્યા છે, તમામે તમામ સાચા છે સાહેબ. તો બધા ખોટા છે સાહેબ, કે 8-10 વર્ષનો, 10 મહિના વર્ષનો શું હોય છે એનું આયુષ્ય હોય છે. 12-15 નહીં, 12-15 નું. આટલું બધું નથી જીવતા, એટલું બધું નથી જીવતું, તો હેરાન કરી. રેડી, કાંઈ રહેવા ના દે. ઓકે, બીજું ખોટું હતું અહીંયા. બીજું ખોટું છે, 8-10 વર્ષનું એ આયુષ્ય ધરાવે છે. બાકી બધા સાચા છે ભાઈ, બધાને ખબર છે કે આપણા ખેતીના પાકને નુકસાન પહોંચાડે છે એટલે આ જ બધું ખાતા હોય. ઓકે, સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત બાદ જ જોવા મળે. શું કામ ભાઈ? તો કે રાત્રિના સમય કોઈ ખેતરનું રખોપું કરવા વાળું હોય નહીં. ઓકે, અને જંગલી ડુંકરને આપણે સુવર પણ કહીએ છીએ અને ડુક્કર પણ કહીએ છીએ. તો આપણો રાઈટ આન્સર ઓપ્શન સી આવશે. સાહેબ, એમના વિશે થોડી વાત કરીએ. એનું વૈજ્ઞાનિક નામ છે સુસ્ક્રોફા, અને એને આપણે કીધું એમ જંગલી ડુક્કર કે પછી આપણે એને સુવર કહીએ છીએ કે ડુક્કર પણ કહીએ છીએ. તે દેશી ભૂંડ કરતા મોટું હોય સાહેબ. દેશી ભૂંડે આવે રેડી, આ જંગલી ભૂંડ છે ભાઈ, દેશી ભૂંડે આવે રેડી. આ દેશી ભૂંડ કરતા ભૂંડ મોટું હોય છે. બોર કહીએ આપણે, બોર પણ કહેવાય એને, બોર પણ કહેવાય. ઓકે, 8-10 વર્ષનું એ શું ધરાવે છે? આયુષ્ય ધરાવે છે સાહેબ. ત્યાં આપણે 10-12 વર્ષ લખ્યું હતું. ઓકે, અનાજના પછી પાક છે, કંદમૂળ છે, આ બધાને તમને બધાને ખબર છે નુકસાન પહોંચાડે. ક્યારેક તે મરેલા ઢોરનું માંસ પણ ખાય છે અને નીચાસર પ્રાણી છે. આ નીચાસર એટલા માટે કહેવાય કે સાહેબ એ પોતે ખોરાકની શોધમાં રાતે નહીં, રાત્રિ દરમિયાન એક્ટિવ હોય છે વધારે. સૂર્યાસ્ત બાદ અને સૂર્યાસ્ત પછી એ શું કરે છે ભાઈ? તો કે ખોરાકની શોધમાં નીકળે છે. જંગલી ભૂંડ જંગલના કાંઠા વિસ્તારમાં રહે છે અને નજીકના ખેતરોને ચરે છે. ભૂંડ પાણીની નજીક રહેવાનું પસંદ કરે છે. તો આ ભૂંડની બધી વિશેષતા થઈ છે. ઓકે ઓકે ઓકે, આગળ જઈએ છે. ઓકે, ભૂંડને, આ જંગલી ભૂંડને દંતસૂળ હોય છે સાહેબ. જો આને દંતસૂળ કહેવાય રેડી, આ દંતસૂળ છે એના, બહાર કાઢેલા હોય છે, બહાર કાઢેલા હોય છે. અને દેશી ભૂંડમાં તે જોવા મળતા નથી. એટલે જંગલી ભૂંડને દંતસૂળ હોય ભાઈ, પણ આ દેશી ભૂંડ હોય ને એને દંતસૂળ હોય નહીં સાહેબ. જંગલી ભૂંડ પીઠ ઉપર ઊભા વાળની હરોળ હોય છે. ઓકે, અને તેની ચામડી દેશી ભૂંડની ચામડી કરતા જાડી હોય છે અને તેનો રંગ કેવો કાળો અથવા તો ભૂખરો હોય છે. ક્યાં જોવા મળે છે? તો કે રણ વિસ્તારમાં, ઉચ્ચ હિમાલય અને જમ્મુ કાશ્મીર સિવાય બાકી બધે ભૂંડ જોવા મળે છે. તમારે ગામમાં જોવા મળતા છે. ઉપલા જડબામાં રાક્ષસી દાંત હોય છે. કેવા દાંત હોય છે? ઉપલા જડબાની અંદર રાક્ષસી દાંત હોય, જે આવે કાપી નાખે. ઓકે, આ જીવ વાગોળનારા નથી. જો આ વસ્તુ બહુ સમજવા જેવી વાત છે કે વાગોળે, ભેંસ હોય ને એ તમે જોયું કે બેઠી હોય ને ત્યારે વાગોળતી હોય છે, જ્યારે આ જે આ સુવર જેને આપણે કહીએ છીએ, ભૂંડ જેને કહીએ, વાગોળતા નથી. નર ભૂંડને અંગ્રેજીમાં શું કહેવાય છે? બોર્સ કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? બોર્સ કહેવાય છે. અને માદાને સોસ કહેવાય છે રેડી, અને તેના સમૂહને સાઉન્ડર્સ કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? સાઉન્ડર્સ કહેવાય છે. એટલે આ આ આ વાક્ય છે ને તમારા માટે મોસ્ટ એમ્પી છે. આમાંથી સવાલ કદાચ તમને પૂછાઈ શકે. ઓકે, તો ભાઈ ઘરે જ્યારે તમારી આજુબાજુમાં, ઘરની આજુબાજુમાંથી ભૂંડ નીકળતું હોય કે તમારી વાડીએ ભૂંડ હોય, તો પછી તમારે નક્કી કરવાનું કે આ નર ભૂંડ છે કે માદા ભૂંડ છે. તો એને શું કહેવું આપણે? બોર્સ કહેવું કે ભાઈ આપણે એને સોસ કહેવું? ઓકે, તો એ હવે તમે નક્કી કર્યા કરજો. સાહેબ આગળ જઈએ. ચાલો સાહેબ, હવે દીપડા બાબતે કંઈક પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે કે દીપડા બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. દીપડાની અંદર દીપડીની વાત કરી છે કે દીપડીના ગર્ભકાળનો સરેરાશ સમયગાળો 150-160 દિવસનો હોય છે. તેની ચાલ જે છે આંગળીઓ પરની હોય છે કે જેને ડિજિટી ગ્રેડ કહેવાય છે. ચાલો ફટાફટ, એ ને બી બંને કે એક પણ નહીં? ઓકે ભાઈ, ફટાફટ જવાબ આપી જવાનો. ચાલો ફટાફટ, દીપડીના ગર્ભકાળનો સમયગાળો 150-160 દિવસ. ભાઈ હજી લાઇક શેર નથી કર્યું તમે, ઓછામાં ઓછા ભાઈ 800. પેલું ખોટું છે, બીજું સાચું છે. પેલું ખોટું છે, 150 દિવસનો ના હોય ભાઈ, બીજું એકમાત્ર સાચું છે. કેટલો હોય ભાઈ? તો તમે અહીંયા જોઈ શકો છો કે 87-94 દિવસનો હોય સાહેબ. કેટલો હોય? 87 થી લઈ અને
ચોરાણું દિવસ જે છે એનો ગર્ભકાળનો સમયગાળો હોય છે, દીપડીનો ગર્ભકાળનો સમયગાળો, અને તેની ચાંગડીઓ પરની જે ચાલ હોય છે એને આપણે ડીજીટી ગ્રેડ કહીએ છીએ. તો આ વિધાન સાચું હતું. તો આ પ્રમાણે જોતા પહેલો વિકલ્પ ખોટો, બીજો સાચો, એટલે સાચો જવાબ બી આવતો હતો. ઓકે, ચલો આપણે આ કરી નાખીએ. આમાં કંઈક છે ને લોચા થઈ ગયા છે. ઓકે સર, ચાલો ત્યાર પછી આગળ જઈએ સર. ઓકે, ઘુડખર હિન્દીમાં કયા નામથી ઓળખાય છે? સાહેબ ઘુડખરની વાત છે, ઘુડખર છે આપણે હિન્દીમાં કયા નામથી ઓળખીએ છીએ? ઘુડખીર, ખાર, ખૂર કે ઘુડખાર? ઓકે, ફટાફટ જવાબ આપીજો. એમના વિશે થોડી ચર્ચા કરીએ. વૈજ્ઞાનિક નામ એમનું આપણને અહીંયા આપી દીધું છે. ગધેડા કરતા કદમાં મોટું હોય અને ઘોડા કરતા નાનું હોય અને સફેદ શરીરે બદામી કથ્થઈ રંગના ધાબા ધરાવતું પ્રાણી કચ્છમાં જોવા મળે છે. જો આ બદામી કચ્છ રંગના શું છે ભાઈ? તો કે ધાબા છે. અને ક્યાં જોવા મળે છે? કચ્છમાં જોવા મળે છે. હિન્દીમાં એને શું કહેવાય છે? ખૂર તરીકે ઓળખવામાં આવે છે. અને ઘુડખરનો ગર્ભકાળ કેટલા મહિનાનો છે? 11 મહિનાનો હોય છે. અને આયુષ્ય એનું 20 વર્ષનું ગણવામાં આવે છે. કેટલા વર્ષનું ગણવામાં આવે છે? 20 વર્ષનું આયુષ્ય ગણવામાં આવે છે. ઘાસ છે, પાંદડા છે, ફળ છે, ખેતીનો પાક છે કે ગાંડા બાવળની સિંગો રણમાં થતી વનસ્પતિ એ ખાય છે અને કચ્છના નાના રણમાં તેની સંખ્યા સૌથી વધુ છે. એટલે કે સૌથી વધારે આપણને ક્યાં જોવા મળે છે? કચ્છના નાના રણમાં જોવા મળે છે. આ સિવાય તો કે કચ્છના મોટા રણમાં, નાના રણ અને અડીને આવેલા સુરેન્દ્રનગર તથા મહેસાણા જિલ્લામાં પણ જોવા મળે છે. ભારતમાં ઝડપથી દોડતા પ્રાણીઓમાંનું એક છે. ઓકે, કાળિયાર જોયું હતું, એનું આપણે વાત કરી હતી ભાઈ, કે ભાઈ ચિત્તા કે દીપડા પછી એ બીજા નંબરે આવે છે. અને ત્યાર પછી આ ઘુડખર છે, એ પણ ઝડપથી દોડી શકતું પ્રાણી છે. ભૂતકાળમાં દક્ષિણ ભારતમાં પણ એ જોવા મળતા, પણ હવે જોવા મળતા નથી સાહેબ. અશ્વકુળના જંગલી ગધેડા, ગધેડાની ભારતમાં બે જાતિઓ છે, એક એશિયાટિક વાઇલ્ડ એસ અને બીજી છે તિબેટિયન. એટલે આ બે જાતિના આપણને શું જોવા મળે છે? ઘુડખર જોવા મળે છે. અને આ પ્રાણીઓ બે ખરીવાળા હોય છે. ખરી એટલે શું? જો આ પગની પેલી હોય છે ને એ ઘોડામાં એક જ હોય છે, જ્યારે આ પ્રાણીઓની અંદર કેટલી હોય છે? બે હોય છે. એ વાગોળનારા પ્રાણીઓમાંથી નથી. અને અંગ્રેજીમાં તેને પેરા નરને અને સ્ટેલિનિયોન્સ, સ્ટેલિયોન્સ એને માદાને માર્સ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને પેરા કહેવાય છે, જ્યારે નરને શું કહેવાય છે? સ્ટેલિયોન્સ. અને માદાને માર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન પણ આપણા માટે મહત્વનું છે. આમાંથી પણ સવાલ કદાચ પૂછાઈ શકે, તો આ પણ વિધાન ધ્યાનમાં લેજો ભાઈ. ઓકે સાહેબ, તમને ખ્યાલ હોય તો મેં એક નાનકડી એવી વાર્તા સાંભળી હતી સાહેબ. તમારો ક્વેશ્ચન ચાલુ કરી દો, આ લોકો સાંભળતા જાય અને ક્વેશ્ચનનો જવાબ આપતા જાય. કે સાહેબ, જ્યારે એવું કહેવાય કે ભગવાન છે ને, જ્યારે આમ બધાને ઉંમર વેચતા હતા અને ત્યારે બધાના ભાગમાં 40-40 વર્ષ જેટલી આવી રેડી, તો બધા કહે કે ભાઈ ઊંટ કે ભાઈ મારે આ 40 વર્ષ નથી જોતા. અચ્છા, તો કે માને 20 આપો તો એ બહુ છે ભાઈ. બરાબર, તો કે બાકીના 20 ક્યાં નાખવા? તો મનુષ્ય કે લાવો મારી પાસે. ઓકે, પછી આવ્યો ગધેડાનો વારો. એટલે ગધેડા છે ઈ કે મારે 40 જ જોતા, મારે 20 જ જોતા છે. તો બાકીના 20 વેધા ઈ મનુષ્ય કે લાવો આપણી પાસે. અચ્છા, રેડી, બાકી બધા પ્રાણી જેમ જેમ આવતા જેમ આપણને આપતા જ્યાં. પેલા 20 વર્ષ છે ને એ મનુષ્યને મળ્યાતા, એટલે એ આપણો બાલ્યકાલ. અચ્છા, રેડી, કે જે આપણો ગોલ્ડન સમય કહેવાય, જેમાં આપણે કઈ મહેનત નથી કરવી પડતી, કે આપણે મોજથી રહેવાનું, મોજથી રહેવાનું હોય છે. બાકીના પછીના 20 વર્ષ જે આવે છે ને સાહેબ, એ ગધેડાના આવે છે. જો એમાં ગધેડાની જેમ મહેનત ના કરી સાહેબ, રેડી, તો એ 20 વર્ષ પૂરા થાય ને પછીના 20 વર્ષ કૂતરાના આવે. રેડી, એટલે જો એ 20 વર્ષ બરાબર મહેનત ના કરી ગધેડાની જેમ, તો પછી બાકીના 20 વર્ષ છે કૂતરાની જેમ રખડવાનું થાય છે. એટલે ભાઈ છોકરા છે એ આપણને ના રાખે, એ પછી આપણે સારું કમાતા ના હોઈએ, તો પછી આપણે પણ આપણે ક્યાં સેટ થવું એ નક્કી ના થાય. એટલે જીવનમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો કે પેલા 20 વર્ષ છે આપણે ગોલ્ડન સમય આપણો વીતી ગયો છે. હવે આ બે, આ 20 વર્ષ છે કોના છે? ગધેડાના. જો એમાં સારી એવી મહેનત કરી લેવો તો કંઈક પછી કંઈક સારા પ્રાણીઓના આવી જાય. જેમ કે જંગલના સિંહના આવી જાય હોય તો રાજાની જેમ બેસવાનો વારો આવે, સરકારી નોકરી મળી જાય તો. અને બાકી પછી કૂતરાના આવે છે. તમારા જવાબ મેં જોઈ લીધા હતા, આલ્ફા મેલ વાળા બધા સાચા હતા. ચાલો આગળ વાત કરીએ. તો અહીંયા સાહેબ કીધું છે કે ભાઈ વાંદરા જે છે એની ટોળકી કે જેમાં બચ્ચા અને માદાઓ હોય છે અને એક ઉત્તમ નર જે છે એનું નેતૃત્વ કરતો હોય છે અને તેવા નરને અંગ્રેજીમાં આલ્ફા મેલ કહેવાય છે. તો આલ્ફા મેલ કહેવાય છે. ચાલો આગળ વધીએ સાહેબ.
ત્યાર પછીના સવાલ તરફ જઈએ સાહેબ. ત્યાર પછીનો સવાલ છે તો કે કીડી ખાવ બાબતે નીચેના વિધાનો તપાસવાના કીધા છે. કેવા કેવા પ્રાણીઓ આવે સાહેબ? આના વિશે એક બીજી માહિતી આપી દો કે કીડી ખાવ છે ને તો કે એક પ્રકારનું આપણે એવું કહેવાય કે ડાયનાસોર જ કહેવાય, પણ એની અવસ્થા થોડી નાની, એની સાઈઝ થોડીક નાની છે. ઓકે, કીડી ખાવ બાબતે નીચેના વિધાનો તપાસવાના કીધા છે સાહેબ. કીડી ખાવ બાબતે નીચેના વિધાનો તપાસવાના કીધા છે. ઓકે ઓકે, તો કે ભારતીય અને ચાઇનીઝ એમ બે જાતિના કીડી ખાવ ભારતમાં જોવા મળે છે. ઓકે, કીડી ખાવને દાંત હોતા નથી. ત્રીજું વિધાન આ છે કે આ પ્રાણી નીચા સર છે. અને ચોથું વિધાન એવું છે તેને અંગ્રેજીમાં મેંગોલિયન કહે છે. શું કહેવાય છે ભાઈ? ફટાફટ જવાબ આપી દો. ઓકે સાહેબ, ખ્યાલ આવી જાય છે બધાને, અને લગભગ બધા રાઈટ આન્સર આપે છે. ઓલ વાળા બધા હોઈ જાવ ભાઈ. એને મેંગોલિયન ના કહેવાય, એને પેંગોલિયન કહેવાય. શું કહેવાય ભાઈ? એને પેંગોલિયન કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવાય છે ભાઈ? પેંગોલિયન કહેવાય છે. રેડી? આ ડી વાળા બધા હોઈ જાવ. આનો રાઈટ આન્સર એક, બે અને ત્રણ આવશે, એટલે ઓપ્શન એ આવશે. રાઈટ આન્સર આપણો કયો આવશે? ઓપ્શન એ આવશે. એક, બે અને ત્રણ, એને પેંગોલિયન કહેવાય છે, એને મેંગોલિયન કહેવાય નહીં. તો આ ઘણા બધા લોકો ઓલ વાળા હતા સાહેબ, અહીંયા સુધારતા હતા, પણ મેં એને ના પાડી દીધી. ઓકે, મને એમ કે ટાઈપિંગ એરર હશે. ઓકે, પેપરમાં છે, હું આને ઉદાહરણ આપું. હમણાં તલાટીનું પેપર ગયું છે. તલાટીના પેપરમાં એક પાત્ર પૂછ્યું હતું, મંજુ મંગુ અને મંજુ, આ એને મંજુને આપ્યું હતું, અને બીજું એમની માતા. તો કે મંગુ અને બીજા એના માતાનું નામ મને અત્યારે યાદ નથી આવતું, એ બે આપેલું હતું. તો ઘણા બધા લોકોએ આ મંજુના આપેલું હતું ને, તો એ શું એમ છે કે ટાઈપિંગ મિસ્ટેક છે. રેડી? એટલે એ લોકોએ બધાએ આ સાચું કરીને આવ્યા. હકીકતમાં નામ શું હતું ભાઈ? મંગુ નામ હતું. એ ટાઈપિંગ મિસ્ટેક નહોતી, એ જાણી જોઈને એ લોકોએ એનાથી મૂક્યું હતું. રેડી? અમૃત કાકી, એના મમ્મીનું નામ હતું અમૃત કાકી. તો એ પાત્ર પૂછાતા, લોહીની સગાઈ કરીને કૃતિ આવે એના. રેડી? તો આવું થાય, એટલે એ વસ્તુ ધ્યાનમાં ખાસ દેજો ભાઈ. ટાઈપિંગ મિસ્ટેક ભલે હોય, પણ એ આપણી માટે તો એ ખોટું જ છે. ઓકે, ત્યાર પછી સાહેબ આનું વૈજ્ઞાનિક નામ આપી દીધું છે. સાળવો તરીકે પણ ઓળખવામાં આવે એને, સિલ્લુ તરીકે પણ, પિંગારું તરીકે પણ એને ઓળખવામાં આવે છે. પછી દાંત વગરનું અને છાસ જેવું પાતળું મોં ધરાવતું આ પ્રાણી ડાયનાસોરની નાનકડી આવૃત્તિ હોય તેવું લાગે છે. એટલે કે ડાયનાસોર જેવું આપણને આ દેખાય છે. ઓકે, તેનું મોઢું લાંબુ હોય છે અને એક ફૂટ જેટલી લાંબી જીભ, ગોળ દોરી અને સીકણી હોય છે. કોળ દોરી જેવી અને સીકણી હોય છે, કે જે છે ને એ મોઢું જવા દે છે પેલાની અંદર, અને પછી એ જીભ લાંબી કરીને કીડીને પકડી લે છે. સાબરમતીના કોતરોમાં અવારનવાર કીડી ખાવ જોવા મળે છે. દિવસે એ આરામ કરે છે, દિવસે આરામથી સૂવે, અને રાત્રે પાંદડા તથા લાકડા નીચે આવેલા ખોરાકને શોધે છે. ઓકે, ત્યાર પછી સાહેબ કઈ અહીંયા બધી માહિતી આપેલી છે જે આપણે અહીંયા મોટા અક્ષરમાં લઈ લીધી છે. ઓકે, નર માદા તેના બચ્ચા સાથે રહેતા હોવાથી એવું કહેવાય છે કે આ પ્રાણી છે એ કુટુંબ ભાવનામાં માને છે સાહેબ. કે જેમ આપણે મનુષ્ય છે એ આપણા બાળકો સાથે આપણે રહીએ છીએ, એમ આ વ્યક્તિ પણ નર માદા અને બાળકો સાથે રહે છે, એટલે કુટુંબ ભાવનામાં માને છે. જ્યારે ભય જણાય ત્યારે હિંચ જેવો અવાજ કરે છે, અને તેના દાંત ન હોવાથી સ્વરક્ષણ માટે એસેનાથી હુમલો કરે છે, પૂંછડીથી હુમલો કરે છે. આમ છતાં વધુ ભય જણાય તો શરીર ગોળ દડા જેવું કરી દે છે, એટલે ગોળ આખું થઈ જાય છે. કારણ કે ઉપરના જે ભીંગડા છે, જો અહીંયા ગોળ થઈ ગયું છે, એ ભીંગડા છે એને કોઈ નુકસાન પહોંચાડી શકે એવું નથી. અને તેની ખાસિયત, આ ખાસિયતને લીધે તેને અંગ્રેજીમાં શું કહેવાય છે? પેંગોલિન તરીકે એને ઓળખવામાં આવે છે. આદિવાસીઓની અમુક જાતિઓ છે આનું માંસ ખાય છે, અને તેના ભીંગડાની વીંટી બનાવીને પહેરે છે. અને આ સિવાય વાત કરીએ તો તમને જો સંધિવાનો રોગ હોય ભાઈ, તો તમે આનો ખોરાકમાં ઉપયોગ કરી શકો છો. રેડી? તો આ કોની વાત કરી ભાઈ? કીડી ખાવની વાત કરી. કીડી ખાવની ઉપર PhD કરી નાખું ભાઈ. રેડી? કે કઈ રીતના ખાય છે, ક્યાં જોવા મળે છે, એટલે આ બધી માહિતી તમારા માટે ઉપયોગી છે. ગમે ત્યાંથી કદાચ સવાલ પૂછી લે, એના બાદ તમારો સવાલ જાય નહીં. ઓકે, ફટાફટ આગળ જવાબ આપો ભાઈ. ચલો સાહેબ, ક્વેશ્ચન કંઈક એવો છે કે નીચેના પૈકી અયોગ્ય વિકલ્પ જણાવો. કે માકડા જે છે સામાન્ય રીતે સામાજિક પ્રાણી છે. માકડાઓના સમૂહનું નેતૃત્વ એ વયસ્ક માદા દ્વારા કરવામાં આવે છે. માથા પરના વાળની ટોપી જેમ ચારે તરફ ફેલાયેલા હોવાથી તેને બોનેટ મકાક પણ કહેવાય છે. કે એક પણ નહીં. ચાલો, અયોગ્ય વિકલ્પ જણાવવાનો છે. ત્રણે ત્રણ સાચા છે, કયું ખોટું છે? બરાબર, ફટાફટ. ઓકે, ફટાફટ જવાબ આપી દો ભાઈ. સાહેબ બધા પૂછે છે કે આ પાછળ શું છે એમ. પાછળ છે ને, એ પાછળ સ્લોથ છે સાહેબ. સ્લોથ આજે પાછળ આવી રહ્યું છે ને, એ સ્લોથ નામ છે એનું.
એને સ્લોથ કહેવાય છે, બહુ આળસુ હોય, બહુ આળસુ હોય એકદમ. આમ તમે જોવો ને આમ સાહેબ આવડી આમ ચાલે, આમ ધીમે 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 રોડ ક્રોસ કરે ને તો 10 મિનિટ રોડ ક્રોસ કરતા થાય, એટલું ધીમું હાલતું હોય. ઓકે ભાઈ, ફટાફટ જવાબ આપી જવાનો. સાહેબ અહીંયા જોવા જઈએ તો મોટાભાગના લોકો સાહેબ ડી કહી રહ્યા હતા, પણ સાચો જવાબ આવે છે સાહેબ અહીંયા બી. કેમ? તો કે ભાઈ માદાનો નેતૃત્વ કરે સાહેબ, નર જ નેતૃત્વ કરે, માદા નહીં નેતૃત્વ કરે. બરાબર, એટલે સાચો જવાબ જે છે એ જોઈ શકો છો તમે અહીંયા, કે માકડા જે છે સામાજિક પ્રાણી છે. મજબૂત નર એ સમૂહનું નેતૃત્વ કરે છે અને માથા પરના વાળ એ ટોપીની જેમ ચારે તરફ ફેલાયેલા હોય એટલે તેનું નામ જે છે બોનેટ મકાક પડ્યું છે. ઓકે ઓકે, અને નેતૃત્વ કોણ કરે છે? નર કરે છે, અને સામાન્ય રીતે આમ નર જ કરતા હોય છે. સાહેબ હમણાં એક આના ઉપરથી મને યાદ આવી વાત, કે હમણાં એક આપણા વિધાન લોકસભાની અંદર એક બિલ પસાર કરવામાં આવ્યું એડી, કે જેમાં મહિલાઓને 33% અનામતની વાત છે એડી, એટલે ધીમે ધીમે મહિલાઓ પણ આપણી હરોળમાં આવે અને એટલા માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો શેળા કીધો છે સાહેબ, શેળો, આ શેળો તમે જોયો હશે સાહેબ, શેળા બાબતે આપેલા વિધાનોમાંથી અસત્ય વિધાન શોધવાનું કીધું છે. કેવું વિધાન શોધવાનું કીધું છે ભાઈ? અસત્ય વિધાન શોધવાનું કીધું છે. ઓકે, શેળાનું સરેરાશ આયુષ્ય 4-5 વર્ષનું ગણવામાં આવે છે. શેળો દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો નથી. શેળો પાણીમાં તરી શકતો નથી અને ઝેરી સાપ કરડવાથી શેળાને અસર થતી નથી. આ શેળો અદ્ભુત પ્રાણી છે. શેળો શેળો પણ શેળાએ ભારે કેરી. ઓકે ભાઈ, ફટાફટ જવાબ આપીજો ભાઈ. હા, 33% અનામતની વાત છે ભાઈ, હજુ બિલ પસાર નથી થયું, પસાર થાય પછી ફાઇનલ લાગુ પડી જાય. લોકસભામાં થઈ ગયું, રાજ્યસભામાં થઈ જશે. હા, રાજ્યસભામાં. શેળો દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો નથી સાહેબ, એવું કહી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો નથી એ વાત સાચી છે સાહેબ. સાચી છે સાહેબ. ઓકે, આ વાતે સાચી છે. અચ્છા. ઓકે, શેળો પાણીમાં તરી શકે છે સાહેબ. તરી શકે, તરી શકે છે, તરી શકતો નથી, તરી શકે છે. અચ્છા, એટલે એટલે આ વિધાન ખોટું છે. અચ્છા, સી વાળા સાચા બધા. સી વાળા બધા સાચા. ઘણા બધા કોઈનો હતો જ નહીં લગભગ જવાબ. આ બધા ખોટા જ હતા. બધા તદ્દન ખોટા સાહેબ. એટલે મહાધોવાણ કહેવાય. મહાધોવાણ કહેવાય ને. ઓકે, તો સાહેબ એમના વિશે આપણે બતાવી દઈએ ને, આને શેળો કહેવાય સાહેબ. અચ્છા, શેળો ઉપર કાંટા વાળો. હા, કાંટા, અને નીચે ઉંદર જેવું. આને આંગળી ફરીદો કરે છે. નીચે ઉંદર જેવું લાગે પણ ઉપર કાંટા હોય. ઓકે, આ આ લાગે આયદળા જેવું થઈ જાય છે. આપણને કહેવાય ને કે શે નાનું પણ નાગનું બચ્ચું. હા, આ નાગના બચ્ચાને વધે કારણ કે નાગને મારીને ખાઈ જાય. હા, ઓકે. તો કે ભાઈ આનું આપણને વૈજ્ઞાનિક નામ આપ્યું છે ઉંદર જેવું. આ પ્રાણી તેના કાંટાળા શરીરના કારણે તરત ઓળખાઈ જાય છે રેડી, એટલે તરત ઓળખાઈ જાય કે આને શાળા કરાય નહીં. ઓકે, શેળાનું આયુષ્ય 4-5 વર્ષનું ગણવામાં આવે છે સાહેબ. ઓકે, શેળો છે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરાલામાં જોવા મળે છે. હવે જો સાહેબ મેં ઉલટું કરી નાખ્યું, ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? કચ્છમાં જોવા મળે છે, સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. તો છેલ્લે દક્ષિણ ગુજરાત મેળવ્યું, વધ્યું તો દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો નથી શેળો. ઝેરી સાપ કરડે તો તેની અસર આ પ્રાણીને થતી નથી કારણ કે તેના સ્નાયુઓની અંદર ઇરિનાસન નામનું પ્રોટીન હોય છે. આ ઇરિનાસન નામનું પ્રોટીન હોવાના કારણે એને ઝેરની અસર થતી નથી. આ પ્રાણી કીટહારી પ્રાણી છે અને સૂંઘવાની તીક્ષ્ણ શક્તિ ધરાવે છે સાહેબ, અને જેદી મથતથી એ શું કરી લે છે? શિકારને શોધી લે છે રેડી. અને આ વ્યક્તિ આ છે ને, એવું કહેવાય કે જ્યારે સાપ એને કરડવા આવે છે તો એને સાપના ઝેરની તો અસર થતી નથી, અને પછી શું કરે કે પાછળની સાઈડ જતું રહે, પૂંછડી પકડી લે એની, અને પૂંછડીથી પછી એના શિકારની શરૂઆત કરી દે છે. એટલે સાપને પણ વધે એવું આ પ્રાણી છે. તો આ વાત હતી સાહેબ શેળાની રેડી, એટલે શેળો ખાસ ધ્યાનમાં લેજો. ત્યાર પછી નીચેના પૈકી કયો વિકલ્પ હેણોત્રો, હેણોત્રો પ્રાણી જે છે એના બાબતે યોગ્ય છે? ચાલો ફટાફટ હેણોત્રો વિશે પૂછવામાં આવ્યું છે ભાઈ, ફટાફટ બધાને. ન્યુ જીકે સ્માર્ટ કે અમારા ખેતરમાં શેળો હતો, તો ધ્યાન રાખજો, આગા રહેજો ભાઈ. નિશાસર પ્રાણી છે એટલે રાતે દેખાય નહીં. સી કહી રહ્યા છે, કાંઈ વાંધો નહીં, જોઈએ. તેને ગસ કે સિયાગસ કહે છે, વાત સાહેબ સાચી છે. તે કૂતરા અને બિલાડાના મિશ્રણ જેવું પ્રાણી છે, આ વાત પણ સાહેબ સાચી છે. એટલે બંને વિકલ્પો સાચા છે, એટલે જવાબ આપણો સી એ અને બી બંને આવે છે. અહીંયા સાબિતી તરીકે આપણે જોઈ શકીએ છીએ કે સાહેબ આ હેણોત્રો છે. આ છે હેણોત્રો. આ હેણોત્રો જે છે, મેં લખ્યું સાહેબ કે કૂતરા જેવું આ શિકારી પ્રાણી હેણોત્રો ગસ કે સિયાગસ તરીકે ઓળખાય છે, કે તે કૂતરા અને બિલાડાના મિશ્રણ જેવું પ્રાણી દેખાય છે. કચ્છના નાના રણના વિસ્તારની અંદર, મોટા રણના વિસ્તારની અંદર, સૂકા જે અર્ધ શુષ્ક પ્રદેશો છે એની અંદર આપણને ખાસ આ જોવા મળતું હોય છે. ચાલો હેણોત્રો. ચિરાગ સર નો ગુજરાતી નો ડેમો લેક્ચર છે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર નો લાભ લેવા માંગતા હોય એ વેબ સંકુલ ગાંધીનગર ખાતે સરગાસણ 4 રસ્તા જે છે ત્યાં તમે આવી શકો છો ડેમો લેક્ચર નો લાભ લેવા માટે. ક્લાસ 3 ની પ્રી પ્લસ મેન્સ બેચ છે. પેલી બાજુ શું છે સાહેબ?
પેલા તો જીવનમાં છે ને સાહેબ સંયમ હોવો જોઈએ અને પછી સંઘર્ષ હોવો જોઈએ. અચ્છા, ઓકે. તો ભાઈ પેલા તમે સંયમ થી ક્લાસ 3 ની નોકરી મેળવી લો અને પછી તમારે સંઘર્ષ કરવાનો છે ક્લાસ 1-2 બનવા માટે. અચ્છા, ઓકે. ક્લાસ 1-2 બનવા માટે કાલે એક નવો ડેમો લેક્ચર રવિરાજ સાહેબ નો શરૂ થાય છે. ટોટલ 5 ડેમો લેક્ચર ફ્રી છે. તમારી જો ઈચ્છા હોય તો સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું છે. આપણી વેબ સંકુલની જે સરગાસણ બ્રાન્ચ છે ત્યાં પહોંચી જવાનું છે. જીપીએસસી ક્લાસ 1-2 માટે તમારે આવવાનું છે અહીંયા આપણા સાર્લિન ગેલેરિયામાં, અને ક્લાસ 3 માટે તમારે જવાનું છે સરગાસણમાં. વધારે કંઈ માહિતી જોઈતી હોય ભાઈ તો તમે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ગુજરાતમાં સચુંદર ની કેટલી જાતિ જોવા મળે છે? સસુંદરાની સાહેબ, ઠીકે ભાઈ, આ સસુંદરાની કેટલી જાતિ જોવા મળે છે એવી વાત છે. 2, 3, 4, 5. ઓકે, અને એ પાછી ગુજરાતની વાત છે ભાઈ, એટલે કદાચ તમને બધાને ખબર હશે કે આ સસુંદરાની ગુજરાતમાં કેટલી જાતિ જોવા મળે છે. ઓકે સાહેબ, આ લોકોને ખબર નથી. ચાલો, ગુજરાતમાં સસુંદરની કેટલી જાતિ જોવા મળે છે? ઓકે સાહેબ, જવાબ આપી દે. આ બધા લોકો ખોટો જવાબ આપે. 4 કહે છે, 3-4 કહે છે. આપી દો જવાબ. એને સાહેબ 2 જાતિ સસુંદરાની જોવા મળે. સસુંદરની 2 જાતિ જોવા મળે એવું કઈ કે જાતિ? આ 3-4 વાળા બધા ભૂલી જાવ ભાઈ. જો એનું વૈજ્ઞાનિક નામ આપેલું છે સંકસ મુરિનસ. એનું શું છે ભાઈ વૈજ્ઞાનિક નામ છે? ભૂખરું કસ્તુરી સચુંદર તરીકે ઓળખાતું આ પ્રાણી ઉંદરને મળતું આવે છે. સાહેબ, ઉંદર જેવું જ હોય, પણ એની આ જે મોઢાની આ ચાંસ છે ને એ થોડી લાંબી હોય ઉંદર કરતા. ઓકે, નીચાસર પ્રાણી છે, કારણ કે રાતે જ નીકળે, દિવસે આવે તો એ પાછો ખોરાકમાં વયું જાય, એટલે તેથી દિવસે જોવા મળતું નથી. ગુજરાતમાં 2 જાતિ છે સચુંદરની જોવા મળે છે. આ બંને જાતિમાં આ જાતિ મોટી છે. કઈ જાતિ ભાઈ? તો કે ભૂખરું કસ્તુરી સચુંદર છે એ જાતિ મોટી છે. વિશ્વમાં 384 જાતિના સચુંદરો જોવા મળે છે. કેટલા? 384 જાતિ. રેડી, આપણે અહીંયા 2 જ જાતિ જોવા મળે છે. રેડી, એમાં સૌથી મોટું છે. એટલે આ કહેવાય ને કે આ અમારો નાનો ને અમારો મોટો, એમાં સચુંદરો શું છે ભાઈ? તો કે મોટું છે. તે માંડ 12 મહિનાનું આયુષ્ય ધરાવે. રેડી, તમને બધાને ખબર છે ભાઈ કે આ ભાઈ સામાન્ય રીતે આપણા ઘરમાં આડુબાજુમાં આટા મારતા હોય ને તમારી જપટે સડી જાય તો પછી 12 મહિનાથી વધારે જીવે નહીં, એટલે 12 મહિનાનું આયુષ્ય ધરાવે છે. માદા નર કરતા નાની હોય છે અને એક સાથે 6 બચ્ચાને જન્મ આપે છે. સાહેબ, આપણામાં કેવત છે સાહેબ, સસુંદરાના 6 સરખા. રેડી, એટલે 6 બચ્ચાને એ જન્મ આપે છે. સવનન કાળ દરમિયાન ગંધનું પ્રમાણ વધારે હોય છે અને આથી સંસ્કૃતમાં તેને સચુંદરી કે ગંધમુખી, ગંધમુસી તરીકે એને ઓળખવામાં આવે છે. અને વિશ્વમાં 384 એની જાતિ છે. આ સસુંદર ઉપર પીએચડી કરી નાખ્યું છે. ચાલો સાહેબ આગળ વધીએ, એટલે આનાથી બહાર સવાલ જાય નહીં. સાહેબ, હેણોત્રો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે? ચાલો, હેણોત્રો વિશે બીજો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં જોવા મળે છે હેણોત્રો? ચાલો ફટાફટ, અમે તો ભગતરૂ કહીએ છીએ ભાઈ, બધા અલગ અલગ જગ્યા અલગ અલગ નામ હોય. ઉંદર નો માસી ભાઈ થતો હશે આ ભાઈ, હશે કઈક એવું. ચાલો, ડી કહી રહ્યા છે સાહેબ મોટા ભાગના લોકો, તમામ અને તમામ વાળા બધા સાચા છે સાહેબ. કે આપણે ઘણા લોકો કહેતા હોય સાહેબ ગુજરાતમાં જ જોવા મળે હેણોત્રો, તો ના, ગુજરાતમાં જોવા મળે, યુપીમાં જોવા મળે, એમપીમાં જોવા મળે, તો આપેલ તમામ સાચો જવાબ આવશે. તમે જોઈ શકો છો અહીંયા સાહેબ આપ્યું છે કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કચ્છના નાના અને મોટા રણ તથા બન્નીના ઘાસિયા વિસ્તારની અંદર નારાયણ સરોવર અભયારણ્ય વિસ્તારની તેની હાજરી નોંધાઈ છે અને બનાસકાંઠાના શુષ્ક ખુલ્લા વિસ્તારમાં પણ તે હોવાની શક્યતા છે. તેની ઓછી સંખ્યા અને નિશાચર સ્વભાવને કારણે તે ક્યારેક જ નજરે ચડે છે. બાકી હેણોત્રો પકડાય નહીં. ઓકે, ત્યાર પછી છે સાહેબ સંસ્થલાની વાત. હહલુ સાહેબ અને હહલુ કે હહલુ અકરમ સાહેબ અને હહલુ કે હહલુ. ઓકે, અહીંયા રણ હહલાની વાત છે કે રણ સંસ્થલા બાબતે નીચેના વિધાનો તપાસો. તેનો મુખ્ય ખોરાક ઘાસ અને વનસ્પતિના કુમળા ભાગો છે. ગુજરાતમાં જોવા મળતી સંસ્થલાની બંને જાતિઓમાં એકે પાળી શકાય તેવી નથી. સાહેબ, 2 જોવા મળે પણ એકેને તમે પાળી શકો નહીં. હુકામ નો પાળી શકો, હાથમાં જ ન આવે તો ક્યાંથી પાડવાના? રેડી, વિશ્વમાં કુલ સંસ્થાની 62 જાતિ છે અને તેમાંથી ભારતમાં 2 જાતિઓ જોવા મળે છે. ઓકે, 62 જાતિઓ છે એમાંથી ભારતમાં 2 જાતિઓ જોવા મળે છે. હવે સાહેબ આનો જવાબ લઈ લે આપણે, કેટલા લોકો ખાટું સી કહી રહ્યા છે સાહેબ? 1 અને 3 સત્ય. મને એવું લાગે છે સાહેબ કે આ સી વાળા બધા હુઈ જાઓ. રેડી, ગોધડું વડીને સુતા સુતા જોવો તમે, આંક ના લાગે તમને. ઓકે, વિધાન આનું રાઈટ આન્સર આવશે 1 અને 2. સાહેબ, આ ભારતની અંદર 8 જાતિ જોવા મળે, ગુજરાતમાં 2 જોવા મળે. ભારતમાં 8, ગુજરાતમાં 2 જોવા મળે.
ઓકે ભારતમાં 8 જોવા મળે અને વિશ્વ એટલે આ તો લખ્યું છે ગુજરાતમાં જોવા મળતી બંને જાતિ એટલે ગુજરાતમાં બે જ છે સીધી અને ભારતમાં 8 જોવા મળે ભારતમાં 8 જોવા મળે ઓકે સાહેબ બતાવી દઈએ અને આપણે ક્યાં ક્યાં કેટલી જોવા મળે છે ઓકે માત્ર રણ વિસ્તારમાં જોવા મળે છે એટલે જેનું નામ પડ્યું સાહેબ રણસસલું આ સંસ્થાના રણસસલું નામ એટલા માટે પડ્યું કે જે રણમાં જોવા મળે છે ઘાસ અને વનસ્પતિના કુમળા જે ભાગો છે એ પોતે ખાય છે વનસ્પતિના ઝુંડ જંગલ કે ગામડાની આસપાસના ખેતરોમાં રહે છે નિશાચર હોવાથી આ સંસલું એકલું રહેવાનું પસંદ કરે છે કોઈની હારે ઝુંડમાં નથી રહેતું એકલું રહેવાનું પસંદ કરે છે ગુજરાતમાં તે જોવા મળતી ગુજરાતમાં જોવા મળતી સંસલાની બંને જાતિમાંથી એકે પાળી શકાય એવી નથી ઓકે આપણે જે રેબિટ કહીએ ને એ સાહેબ સંસલું અલગ સફેદ કલરનું હોય એટલે આ કેવું કલરનું છે તો કે ભૂખરું રંગનું હોય ઓકે હા સાહેબ આગળ એક કામ કરીએ લાઇટ બંધ કરી દઈએ બરાબર દેખાતું નથી આપણે ત્યારે સફેદ સંસલા આપણે ત્યાં જે સફેદ સંસલા પાડવામાં આવે છે આ સંસલા એ આ કુળના નથી એ અલગ છે સાહેબ ઓકે ઓકે તેને બહારથી લાવવામાં આવેલા છે અને માત્ર બંધન અવસ્થામાં જ જોવા મળે છે એ જે સંસલા છે સફેદ કલરના એ માત્ર ક્યાં જોવા મળે છે ભાઈ તો કે બંધન અવસ્થામાં કે આપણા ઘરમાં જોવા મળે એ વાડીઓમાં જોવા મળે નહીં એને રેબિટ કહેવાય એને અંગ્રેજીમાં રેબિટ કહેવાય વિશ્વમાં ટોટલ 62 જાતિ છે સાહેબ એમાંથી આપણા ભારતમાં 8 જાતિ જોવા મળે અને આપણા ગુજરાતમાં 2 જ જોવા મળે ઓકે રેડી એટલે આ થઈ સંસ્થા ઉપર પીએચડી રેડી એટલે સંસ્થાને તમે તમારે ગોખી નાખો આ હલો હવે બીજી વખત ગમે ત્યાં પહોંચાય તમને ભૂલ પડે નહીં સાહેબ કચ્છ વિસ્તારમાં જોવા મળતી જે રણ બિલાડી છે તમે રણ સંસ્થાની વાત કરી તો હું રણ બિલાડી રણ બિલાડી કે રાણી બિલાડી પણ કહેવાય કે જેને સ્થાનિક કચ્છી ભાષાની અંદર કયા નામથી ઓળખવામાં આવે છે કડોતરો કહેવાય હેંગી નો કહેવાય ઝાંગસી નો કહેવાય કે આપેલ તમામ આવડી જાય સાહેબ આવડી જાય હા જોઈએ એક જ લીટીમાં જવાબ આવશે સાહેબ સી 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 વાળા બધા આવ્યા હાચા હે ભાઈ સી વાળા હાચા હે ઝાંગસી નો કહેવાય અને રણ બિલાડીને ઝાંગસી નો પણ કહેવાય છે તો ઝાંગસી નો વાળા સાચા છે રણ બિલાડી ઝાંગસીના ઓકે લખ્યું છે સાહેબ જો કે કચ્છના રણ બિલાડી પહેલા તો ડેઝર્ટ કેટ કચ્છના રણમાં અને બનાસકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છેલ્લે તે કાળા ડુંગર વિસ્તારમાં નોંધાયેલી હતી રણ બિલાડી છેલ્લે ક્યાં નોંધાઈ એની કાળા ડુંગરના વિસ્તારની અંદર છે અને દિવસ દરમિયાન તેની બખોલ કે ઝાડી ઝાંખરાવાળા ભાગમાં છુપાઈ રહે છે રાજ્યમાં ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં તેનો વ્યાપ ધરાવતો હોવાથી તેની ઓળખ સરળતાથી થઈ શકતી નથી પરંતુ કચ્છી ભાષામાં આ બિલાડીને ઝાંગસીનો પણ કહેવાય છે અર્ધશુષ્ક પ્રદેશો ઓછી ઊંચાઈવાળા ઝાડી ઝાંખરાવાળા ભાગ રણ વિસ્તાર અને ઓછા પાણીવાળા ખુલ્લા પડતર વિસ્તારની અંદર તેનો વસવાટ જેને પસંદ છે ચલો ક્લિયર છે ત્યાર પછીનું પ્રાણી જબરું છે સાહુડી જેને હેઢાડી કહીએ આપણે સાહેબ હેઢાડી આ હેઢાડી બાબતે નીચેના વિધાનોમાંથી ખોટું વિધાન શોધવાનું છે અસત્ય વિધાન ફટાફટ જવાબ આપી દો ભાઈ સાહુડી અથવા તો શેઢાઈ પણ કહેવાય છે અને શેઢાડી પણ કહેવાય શેઢાઈ પણ કહેવાય ઓકે સાહેબ હવે આમને જવાબ લઈ લે પછી આપણે વાત કરીએ નવીન ચૌધરીભાઈને શું થયું છે એ ભાઈ કહે છે કે મહિલાઓને 33% ના મતની શું જરૂર છે સાહેબ તમને ખ્યાલ હશે કે તમે જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામ આપો કે હવે સીસીની તમે એક્ઝામ આપો એમાં નિબંધ આવે અચ્છા એ નિબંધ શું કામ આવે ખબર તમને કેમ સર એ નિબંધ છે ને એ માણસનો અરીસો બતાવે અચ્છા એ તમે તમને જોવે નહીં પણ તમે કેવા છો ને એ નિબંધ ઉપરથી ખબર પડી જાય રેડી કે જેમાં ભાઈ કહે છે એમ કે તમને કીધું કે ભાઈ મહિલા ઉપર તમે નિબંધ લખો કે અથવા કહી દે મહિલાને 33% અનામત આપવાની વાત છે એના ઉપર તમારા વિચારો વ્યક્ત કરો તો પછી ઘણા બધા મંડાઈ જાય કે મહિલાઓને શું અનામત આપવાની જરૂર છે એને જો લોકસભામાં મોકલશું તો એ છોકરા કોણ હશે રેડી તો એ ઓલા પેપર તપાસવાળાને ખબર પડી જાય કે આ ભાઈને ના મોકલવા જેવા છે નહીં રેડી આ કઈ દેશનું ભલું કરશે નહીં રેડી એટલે આ આ વસ્તુ છે ને તમારી અહીંયા જે તમે લખો છો ને એના ઉપરથી તમારો અરીછો દેખાય છે અહીંયા એટલે તમે જે કોમેન્ટ કરો છો એ બહુ જાણી જોઈને ધ્યાનથી કોમેન્ટ કરવાની બાકીના 2000 કે 1500 કે 5000 લોકો જે જોવે છે ને એ બધા તમારા એના ઉપરથી તમારો અરીસો કાઢે છે કે આ ભાઈ ક્યાંથી આવે છે આ ભાઈની મેન્ટાલિટી શું છે ઓકે સાહેબ સાહુડી 10-15 વર્ષનું આયુષ્ય ભોગવે છે આરામથી 10-15 વર્ષ જીવે છે સાહુડીના પાછળના ભાગે લાંબા કાળા કાંટા હોય છે
અને સાહુડી તમામ જાતના અનાજ છે, કંદમૂળ છે, ફળ શાકભાજી વગેરે ખાય છે. અને તે દિવસે જ જોવા મળતું પ્રાણીથી સાહેબ એ દિવસે ના જોવા મળે, એ રાતે જોવા મળે. નિશાસર પ્રાણી છે. કેવું છે ભાઈ? નિશાસર પ્રાણી છે. એટલે આ વિધાન કેવું છે સાહેબ? ખોટું છે. એટલે ઓપ્શન ડી રાઈટ આન્સર આવશે. ઓકે, આગળ જઈએ સાહેબ. આના વિશે થોડી વાત કરી દઈએ. શરીર પર કાંટાનું આવરણ હોય છે સાહેબ, આ બહુ અઘરી હોય છે. આને ઘડી કરવા જતી છૂટો ફેંકે એવું રેડી અને વાગી જાય હોતે. ઓકે, 10-15 વર્ષનું એ આયુષ્ય ભોગવે છે. સાહુડી કાળાશ પડતા રંગની હોય છે અને પાછળના ભાગે લાંબા કાંટા હોય છે અને શેડા ઉપરથી એ સફેદ હોય છે. સાહુડી તમામ જાતના અનાજ, કંદમૂળ અને શાકભાજી ખાય છે અને બખોલમાં રહે છે. અને નીચાસર પ્રાણી છે. તે દિવસે જોવા મળતું નથી. ક્યારેક ક્યારેક મરેલા જીવના હાડકા પણ એ ખાય છે. અને આફ્રિકામાં થતી સાહુડી સાંચળનું વહન કરે છે. આ કેવા વડે માકડ અને સાંચળ આવે તો એ સાંસળનું શું કરે છે? વહન કરે છે. અને એટલા માટે ક્યારેક ક્યારેક પ્લેગનો રોગ જ્યારે થાય છે અને એનું વાહક તરીકે પણ કામ કરે છે. કોણ? તો કે આ સાહુડી. રેડી? અહીંયા તમને જે માહિતી આપી એ તમને ઝૂમ કરીને આપી દીધી છે. આ જીવનમાં સાહુડી છે. ચલો સાહેબ, અહીંયા પૂછ્યું છે કે નીચેના પૈકી કઈ બિલાડી વાઘ બિલાડી કે ચિત્તા બિલાડી તરીકે ઓળખાય છે? વાઘ બિલાડી કે ચિત્તા બિલાડી કહેવાય છે. 21માં સવાલ આવ્યા છે. હજુ 700 લોકો લાઈવ નથી છે ભાઈ. અચ્છા, અને લાઈકે નથી, લાઈકે 700 નથી થઈ. પહેલા તો ભાઈ 700 ઉપર લાઈવે પહોંચાડો અને પછી 700 લાઈક કરો. કાકાઓ આટલી મહેનત કરીને એટલા સવાલો બનાવતા હોઈએ અને એ મહેનત એટલા માટે કરીએ છીએ કે ભાઈ કંઈક વધારે તમને આપી શકીએ. બાકી અમારી પાસે 10-15-20 હજાર ક્વેશ્ચન પડ્યા છે સાહેબ. એને બેઠા લાવીને મળીને ભાઈ આમ આમ તેમ તેમ બધા કરે જ છે તો અમે એ કરી શકીએ છીએ, પણ એ નથી કરતા. શું કામ ભાઈ? કંઈક તમને નવું આપવાની કોશિશ કરીએ છીએ. તો એને બેદાવાની તમારામાં તાકાત હોવી જોઈએ. અને બાકી જો આવું જ ચાલતું રહ્યું તો પછી અમે એ હાલો ભાઈ મોડલ પેપર લઈને આવીને કરાવીને જતા રહીએ હો ક્વેશ્ચન. એટલે આ વસ્તુ આપણે કરાવતા નથી. એટલે સાહેબ અહીંયા સાચો જવાબ આવે છે, ચકતાવાળી બિલાડી કે જે લગભગ બધાનો ખોટો પડ્યો છે. અહીંયા સાહેબ પ્રૂફમાં આપી દઈએ એમને. ચકતાવાળી બિલાડી કે જેને લેપર્ડ કેટ પણ કહેવાય છે, આવી દેખાય છે સાહેબ. નાનું દીપડું જોઈને એવું લાગે આપણે જાણે કે જેને વાઘ બિલાડી કે ચિત્તા બિલાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો ચકતાવાળી બિલાડી સાચો જવાબ. 10-15 વર્ષનું એનું આયુષ્ય હોય છે. 3-7 કિલોગ્રામનો જન્મ આપે છે. પૂંછડીએ કાળા પટ્ટા હોય છે. ઓકે, આ બધી એની વિશેષતા થઈ. ત્યાર પછીના સવાલ તરફ જઈએ છે. 5 પટ્ટાવાળી ખિસકોલી બાબતે નીચેના વિધાનો તપાસવાના કીધા છે. 5 પટ્ટાવાળી. અચ્છા, પેલી રામ ભગવાન રામે 5 પટ્ટા પાડ્યા એવું કહેવાય? હા, 3 પટ્ટાવાળી આવે છે. અચ્છા, એક મોટી ખિસકોલી આવે. અચ્છા, કયું સાચું છે ભાઈ? ફટાફટ જવાબ આપી જો ભાઈ. ઘર આંગણે કે વૃક્ષો ઉપર જોવા મળે સાહેબ, વાત સાચી છે મને એવું લાગે છે. દેખાવમાં નર અને બાંદા એક સરખા જ હોય છે, આ વાત પણ લગભગ સાચી છે સાહેબ. ખિસકોલી જુદા જુદા ઘણા પ્રકારના અવાજ કાઢી શકે, આ વાત સાચી છે સાહેબ. કાઢીએ કે વિશ્વમાં 273 જાતિની અને ભારતમાં 27 જાતની ખિસકોલી જોવા મળે, આ વાત સાચી લાગે છે સાહેબ મને. ઓકે, એટલે આપેલ તમામ સત્ય, આપેલ તમામ છે ને? હા, એટલે સરકારી જવાબ હતો. ઓકે, સરકારી જવાબ હતો. બધા એ આમાં સરકારી જવાબ નથી આપ્યો છે કે મારા ક્વેશ્ચનમાં બહુ વિચારીને જવાબ આપે. ઓકે, માનવ વસ્તી વચ્ચે જોવા મળતી આ ખિસકોલી સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. એ તમે કચ્છમાં જાઓ તો જોવા મળે, તમને પાટણમાં જોવા મળે, અને કદાચ તમે વ્યાજ અમરેલીમાં તોય જોવા મળે બધે બધે. ઓકે, નર અને માદા દેખાવમાં સરખા જ હોય છે, એટલે આપણને ખબર ન પડે કે નર છે કે માદા છે. તફાવત કરવો મુશ્કેલ છે. દાણાય ખાય છે, પછી ફળોય ખાય, તાજી કૂંપળોય ખાય, અને કાંઈ ન મળે તો પછી જે મળે એ ખાય. રેડી? એટલે ઓકે, બગીચામાં અને બધી જગ્યાએ આપણને જોવા મળે છે. ખૂબ ચપળ હોય છે એટલે તમારા હાથમાં આવી મુશ્કેલ છે. અને ઘણા બધા પ્રકારના અવાજ કાઢે છે, એક જ અવાજની ઘણા બધા પ્રકારના અવાજ કાઢે છે. પાંદડા અને કપડા અને ટુકડા તથા રૂમાંથી પોતાનો માળો બનાવે છે. આ સિવાય વિશ્વમાં 273 જાતની અને ભારતમાં 27 પ્રકારની આવી ખિસકોલીઓ જોવા મળે છે. એટલે આ બધી માહિતી સાહેબ અહીંયા આપી છે ને એ આપણે લઈને મૂકી દીધી છે. ઓકે ઓકે, ત્યાર પછીનો સાહેબ, નીચેના પૈકી કયું પ્રાણી નાર તરીકે ઓળખાય છે? નાર બહુ જોવા મળતા સાહેબ અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં, બહુ જોવા મળતા, પણ હવે ધીમે ધીમે એની સંખ્યા ઘટી ગઈ છે, નથી જોવા મળતા. બાકી પેલા ધાંગધ્રા તાલુકાના વિસ્તારમાં બહુ જોવા મળતા નાર. હવે કહેવાય ને કે માનવ વસ્તી જે પ્રમાણે વધી છે ને જે પ્રમાણે ટેકનોલોજી આવી, લોકો ખેતરો ખેડતા થઈ ગયા, વધારે પડતી ખેતી લાયક જમીન બની ગઈ, એટલે હવે એની સંખ્યા ઘટી રહી છે. સી કહી રહ્યા છે મોટાભાગના લોકો જવાબ કે વરુ ને નાર કહેવાય છે. તો વાત સાહેબ સાચી છે લોકોની બધાની કે સાહેબ વરુ જે છે ને વરુ એને નાર પણ કહેવાય છે. બરાબર, કૂતરા જેવું લાગે પણ હોય નહીં, કૂતરું વરુ છે. તો વરુ જે છે ગામડામાં નાર તરીકે ઓળખાતું, નાર અને નાઓર કે ભેડિયા પણ કહેવાય. ભેડિયો કહીએ ને આપણે, જે ભેડિયો એ ભેડિયા તરીકે પણ જાણીતું છે. તો એ વરુની આપણે વાત કરી. વોલ્ફ કહેવાય જેને.
ઓકે સાહેબ, 10-25 વર્ષનું આયુષ્ય ધરાવે છે, જેવો ખોરાક મળે એટલો લાંબો જીવી જાય. ઓકે, ત્યાર પછી સાહેબ આ ભારતીય મોટી ખિસકોલી આવી. ચાલો બીજી, સામાન્ય કરતા લગભગ ખાલી જગ્યા ઘણી મોટી હોય છે સાહેબ, બીજી ખિસકોલી છે એની કરતા કેટલી ગણી મોટી હોય છે? ફટાફટ કહીજો ભાઈ. રાઠોડ હેતલ કહે છે, સર તમને પાટણ કેમ યાદ આવ્યું? પાટણની અંદર વેબ સંકુલની બ્રાન્ચ છે એટલે, અને બીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની અંદર આવેલી છે રાણકી વાવ, એટલા માટે ભાઈ પાટણ ગુજરાતમાં છે એટલે પાટણ યાદ આવ્યું. પાટણ કેમ યાદ આવે? 2, 3, 4 અને 5 આમાંથી કહીજો ભાઈ કેટલા ગણી મોટી હોય છે ભાઈ. રતુભા ઇન્ડિકા ડીલબાટા તરીકે ઓળખાય, વૈજ્ઞાનિક નામ જો, રતુભા લાગે મને, ડીલબાટા તરીકે ઓળખાય છે. સામાન્ય ખિસકોલી કરતા 3 ગણી મોટી હોય છે, તેની પૂંછડી વધુ લાંબી હોય છે, એની પૂંછડી હોય ને સાહેબ બહુ લાંબી હોય. ઓકે, દક્ષિણ અને દક્ષિણ પૂર્વી એશિયામાં જોવા મળે છે. વિશ્વની મોટામાં મોટી હોય તેવી 4 જાતિઓ પૈકીની ખિસકોળીઓ પૈકીની 3 ભારતમાં આપણે જોવા મળે છે. વિશ્વની 4 સૌથી મોટી જે જોવા મળે ને એમાંની 3 આપણા ભારતમાં જોવા મળે. અને ગુજરાતમાં મોટી ખિસકોલી ફક્ત દક્ષિણ ગુજરાતના ડાંગ અને સુલપાણેશ્વરના જંગલોમાં જોવા મળે. નર્મદામાં, ડાંગ ને નર્મદામાં બસ 2 જગ્યાએ જોવા મળે, બાકી મોટી ખિસકોલી બીજે ક્યાંય જોવા મળતી નથી ગુજરાતમાં. હજી થોડીક એમના વિશે માહિતી આપી હતી પણ હવે તમારો સવાલ આવી ગયો સાહેબ. ચાલો, શિયાળનો લાંબો લહેકા જેવો અવાજ જે છે એ કયા નામે જાણીતો છે? સાહેબ શિયાળિયા છે ને રાત્રે રોવે સાહેબ એવું કહેવાય, તો એ શિયાળિયા રાત પડે ને એટલે લાંબા લાંબા લહેકા જેવા અવાજ કાઢે છે, તો એ શિયાળનો જે લાંબો લહેકા જેવો જે અવાજ છે એ કયા નામે ઓળખાય છે? ચાલો ફટાફટ. લારી કહી રહ્યા છે, લાડી કહી રહ્યા છે, એ વાળા લારી. તો વાત સાચી છે, લારી પણ કહેવાય અને લાડી પણ કહેવાય, લારી પણ કરે અથવા લાડી કરે, તો સાહેબ એ જે છે એ વાળા સાચા છે. બધા લાડી જે છે એ ટેહુકો ન કહેવાય, બોર ના કહેવાય, એવું કઈ ન કહેવાય, એને લાડી અથવા લારી પણ કહેવાય છે. ઓકે, ચાલો, તો અહીંયા લખ્યું પણ છે સાહેબ, પ્રૂફ આપણે જોડે. લાલી લાલી નહીં, એલા કાકા લાલી લાલી, હા બિપિનભાઈ કે લાલી, એલા લાલી નહીં લાળી કહેવાય એને. સાહેબ ટાઈપિંગ કરવા જતા છે ને બતાવે એટલે મેં એવું થઈ ગયું છે, એટલે સાહેબ ટાઈપિંગ એરર છે. ટાઈપિંગ એરર નહીં સાહેબ, એક વખત જો આમાં આ લાડી નો થાય છે. કૂતરા કરતા કદમાં નાનું આ પ્રાણી વરુ જેવું જ દેખાય છે અને તેનો લાંબા લહેકા જેવો અવાજ હોવાને કારણે તેના અવાજને લાડી કહેવાય છે. ઓકે ઓકે, જેકલ કહીએ છીએ, શિયાળ કહીએ, જેકલ. ઓકે, ત્યાર પછીનો સવાલ સાહેબ આવી ગયો છે સાહેબ, ભૂકા કાઢીને કેવો સવાલ છે. ભારતીય જર્બિલ, જર્બિલ, હા જર્બિલ. ઓકે, આ કદમાં ઉંદર જેટલું નાનકડો એવું પ્રાણી હોય છે જેથી એને ઉંદરડું અથવા તો ઉંદરડા કહેવામાં આવે છે. અચ્છા. ઓકે, તે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જોવા મળે છે. તે દિવસે આરામ કરે છે સાહેબ અને રાત્રે એ શું કરે છે ભાઈ? ખોરાકની શોધમાં નીકળે છે, ફિલ્મ જોવા જાય નહીં. ઓકે, જર્બિલ કૂદકા મારતા, કૂદકા ભરતા ભરતા ઝડપથી એ શું કરે છે ભાઈ? તો કે ઉડે છે, એટલા માટે એને ઇન્ડિયન ડેઝર્ટ જર્બિલ તરીકે ઓળખવામાં આવે છે સાહેબ. આમાં વિધાનો સાચા ખોટા શોધવાના સાહેબ ડી કહી રહ્યા છે કે આપે તમામ સત્ય. હુઈ જાઓ ભાઈ, ખોટા છો તમે. આ ચોથું વિધાન સાહેબ ખોટું છે. અચ્છા. ઓકે, એને બીજા અલગ નામથી ઓળખવામાં આવે. શું કહેવાય? આ તો જે રણમાં જોવા મળે ને એને ડેઝર્ટ જર્બિલ કહેવામાં આવે છે. ઓકે, એને પણ આપણે કહી દઈએ, એને ટેટેરા ઇન્ડિકા કહેવામાં આવે, એનું વૈજ્ઞાનિક નામ છે ટેટેરા ઇન્ડિકા. સાહેબ આવું કઈક હોય, જબરું છે, કદમાં નાનું હોય, ઉંદર જેવું દેખાય, પણ ઉંદરડું કે ઉંદરડો કહેવાય છે એને. ઉંદરથી આ એક ઉંદરની એક જાત જ હોય છે, સામાન્ય રીતે ઉંદર જેવડી જ હોય છે. અનાજ પણ ખાય છે, પાન ફૂલ ફળ બધું ખાય છે સાહેબ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળે છે. જર્બિલ નામના આ ઉંદર ઘણી બધી જાતિ હોય છે, જેમાંથી મોટા ભાગની આપણને ક્યાં જોવા મળે છે? રણમાં જોવા મળે છે. નર અને માદા બંને અલગ અલગ દર કરે, બે જુદા જુદા રે, છૂટા છેડા કેમ બનતું નથી એમને? ઓકે, બંને બને બનતું નથી, અલગ અલગ રહે છે સાહેબ. ઓકે સાહેબ, હજુ આપણો બાકી છે, એમને કહી દઈએ. જર્બિલ કૂદકા ભરતા ભરતા ઝડપથી ભાગતા હોય તેને એન્ટીલોપ રેટ કહેવાય છે. એને શું કહેવાય છે? એન્ટીલોપ રેટ કહેવાય છે. સાહેબ મેં કાંઈ ન કર્યું, મેં ખાલી અહીંયાથી ઉપર લઈ લીધું. અચ્છા. એડી કે જર્બિલની એક જાતિ ઇન્ડિયન ડેઝર્ટ જર્બિલ એટલે કે રણનો જર્બિલ આપણા કચ્છના નાના રણ અને મોટા રણમાં જોવા મળે છે. એડી એટલે આ જે કૂદકા ભરતા 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 ભાગે છે એને શું કહેવાય છે? એન્ટીલોપ રેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? એન્ટીલોપ રેટ કહેવામાં આવે છે. ઓકે, નાના અને મોટા રણના વિસ્તારમાં જોવા મળે છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો સવાલ છે, નીચેના પૈકી કયો વિકલ્પ પટ્ટાવાળા જરખ બાબતના પ્રાણીના લક્ષણો છે? કયો વિકલ્પ પટ્ટાવાળા જરખ પ્રાણીના લક્ષણો દર્શાવે છે? ચાલો ફટાફટ. પટ્ટાવાળું જરખ,
હા ભાઈ ચિંતનભાઈ, ચાર વાર જોહો ને પછી કદાચ પેપર દેવા જાઓ ને તો હું ગેરંટી આપું છું કે લગભગ તમારો કોઈ આવો પ્રાણીવાળો તો ખોટો નહીં જ પડે જો પૂછાય જાય તો. મારા ખ્યાલથી તો પૂછાય જ તે કંઈ. અને આ બુક જે બનાવી છે ને એમાં સૌથી મોટો વાત આપણા પીએમનો હતો, એના ફોટા સાથે સાહેબ આ બુક આવેલી છે, એટલે આમાંથી પૂછવાની સંભાવના વધારે છે. જોકે એના ફોટાની નાને કંઈ લેવા દેવા ના હોય. સાહેબ જરખની વાત કરીએ, પટ્ટાવાળા જરખ તો જવાબ આપી રહ્યા છે સાહેબ, સી સી આપી રહ્યા છે જવાબ મોટા ભાગના લોકો સાહેબ આમાં. અને સાહેબ આમાં મને શું થતું લાગે છે, અહીંયા આગળના પગ લાંબા હોય ભાઈ અને પાછળના પગ ટૂંકા હોય, એટલે આગળના પગ ટૂંકા અને પાછળના પગ લાંબા ન હોય, આ ખોટું થઈ ગયું ભાઈ. તમને પહેલી નજરે સાચું લાગ્યું પણ ખોટું છે. તેની ગરદન ઉપર સાહેબ કેસવાળીના લાંબા વાળ જોવા મળે છે, જેના કારણે મોટું કદ બતાવતું હોય છે. તો એ વિધાન સાચું છે સાહેબ, પહેલું ખોટું, બીજું સાચું છે. પૂછ્યું છે કયા લક્ષણો છે, તો માત્ર બે આવશે ભાઈ, બી, ઓનલી બી ઇઝ અવર રાઈટ આન્સર. આમાં થઈ ગયું મોટા ભાગના નું ધોવાણ. ઓકે, અહીંયા જોઈ શકે છે પ્રાણી જોયે પણ આવું પ્રાણી મેં નથી જોયું ને. કૂતરાને મળતા આવતા આ પ્રાણીના આગળના પગ જે છે અને પાછળના પગ જે છે ટૂંકા હોય, આગળના પગ લાંબા અને પાછળના પગ ટૂંકા હોવાથી તેનો દેખાવ અલગ જ પ્રકારનો લાગે છે. અને તેના કારણે તેને ચાલે ત્યારે સામાન્ય રીતે જાણે કૂદતું કૂદતું ચાલતું હોય ને એવું લાગે આપણને. એની ગરદન ઉપર કેસવાળીના લાંબા વાળ હોવાથી તેની ગરદન ખૂબ જ જાડી હોય તેવો ભાસ થાય છે. ઓકે, જો આ એનું પગલું છે, જો આવું એને પગની છાપ છે, પગ ચિહ્ન. ઓકે, આગળ છે વડવા ગોળ સાહેબ. ભારતીય ફળ ભક્ષી ચામાચીડિયું કહેવાય, એ અને બી બંને. ચાલો વડ વાગોળ, વડ વાગોળ કહી દો ભાઈ. સી તુક્કો મારે છે પાછા, એને બી બંને કહેવાય છે સાહેબ. હા, એને બી બંને કહેવાય. સાચું, આ ચામાચીડિયું છે પેલો કોરોના વાળો. અચ્છા, એ છે ને, ધંધે લગાડી દીધા બધા. હા, ધંધે લગાડી દીધા. ઓકે સાહેબ, આ ચામાચીડિયું છે, આ વડવા ગોળ ઊંધું લટકેલું, ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ કેને કહેવાય. અને જબરું છે સાહેબ, આના વિશે વાત કરીએ. સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે સાહેબ મોટા કદનું ચામાચીડિયું, જેને શું કહેવાય છે, વડવા ગોળ કહેવામાં આવે છે. અચ્છા, વડવા ગોળ. ઓકે, અને ચામાચીડિયાની આ સૌથી મોટી જાતિ છે જે વાગોળ કે ભારતીય ફળ ભક્ષી ચામાચીડિયા તરીકે ઓળખવામાં આવે છે. આયુષ્ય એનું 4-5 વર્ષનું હોય છે. ઓકે, આંખો મોટી, કાન નાના અને સૂંઘવાની શક્તિ ઘણી જ વિકસિત હોય છે એમનું. ઓકે, એડી નિશાસર પ્રાણી છે, રાત્રે જોવા મળે, એડી દિવસે તમે ભાળો નહીં એને. પાંખોમાં પીછા હોતા નથી સાહેબ, એની પાંખોમાં પીછા ના હોય, ચામડી હોય. એવું કહેવાય છે સાહેબ કે એક પક્ષી એવું કે જે ઉડે છે પણ એને પીછા નથી, તો એ ચામાચીડિયું છે. અચ્છા, ઓકે. ફળ છે, કુણી છાલ છે, ફળોમાં રહેલા કીટકો અને ઈયળો વગેરે એ શું કરે છે, ખાય છે. અને સંધ્યા કાળે 1-થી વધુ સંખ્યામાં ખોરાકની શોધમાં નીકળી પડે છે, અને એટલા માટે પેલા ગોળ ઘૂમરી મારતા આપણને જોવા મળે છે. એ ત્યારે શું, એને ભૂખ લાગી હોય એટલે ખોરાકની ગોતમાં હોય. ઓકે, ઘોર ખોદ્યું છે. હા, ઘર ખોદ્યું હવે, ઘોર ખોદ્યું એવું, ઘોર ખોદ્યું છે. તો અન્ય કયા નામથી, હની બેગર જેને કહેવાય છે, ટૂંકમાં હની બેગર નામ આપ્યું ને લેવા લોકોને ખબર પડી ગઈ છે સાહેબ. ઘોર ખોદ્યું એટલે હની બેગર, હની બેગર બરાબર. પેલું તમે કદાચ મૂવી જોયું હશે, વન્ય પ્રાણી જીવ, વન્ય પ્રાણી જીવન ને સાહેબ, કે વન્ય પ્રાણી, વન્ય પ્રાણી, વન્ય પ્રાણીઓ, વન્ય પ્રાણીઓ, ગુજરાતના વન્ય પ્રાણીઓ, ગુજરાતના વન્ય પ્રાણીઓ, એવું ગુજરાતીમાં નેટ ઉપર સર્ચ કરજો તો તમને મળી જાય. અથવા તો આપણી વેબ સંકુલની ઓફિશિયલ ટેલિગ્રામ તમે જોઈન કરી લેજો, તમને ત્યાં મોકલી દેવું અમે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ વેબ સંકુલની. જેણે નથી જોઈન કરી એ કરી લેજો, જેણે યુટ્યુબ ચેનલ હજુ આપણી જોઈન નથી કરી એ લોકો સબસ્ક્રાઇબ કરી દો અને આપણી સાથે જોડાઈ જાઓ. એટલે આવી તો ઘણી બધી અઢળક નવી નવી માહિતી તમને અહીંયાથી મળતી રહે. પહેલાં તો લાઇક કરો અને શેર કરો કાકા. ચાલો સાહેબ, અહીંયા વાત કરીએ તો ઘર ખોદ્યું છે, ત્રણે ત્રણ નામ જે છે સાહેબ એના સાચા છે, તો એ પ્રમાણે સાચો જવાબ આપેલ તમામ આવે છે સાહેબ. ઘર ખોર, ઘોર ખોદ્યું, આ ઘોર ખોદ્યું, મને ઘર ખોદ્યું બોલે, હની બેગર જેને કહેવાય, હની બેગર કહેવાય સાહેબ. ઘોર ખોદ્યું, વેંજુ, બરટોડો, ઘુરનાર, આવા અલગ અલગ જે છે એના નામ છે, તો ઘોર ખોદ્યું છે અને હની બેગર કહેવાય છે. રેટલ પણ કહેવાય અથવા તો એને હની બેગર પણ કહેવાય છે સાહેબ. પેલું લાયન કિંગ મૂવી છે ને, લાયન કિંગ, લાયન કિંગ, એની અંદર આ આવે છે ઘોર ખોદ્યું. ઓકે સર, ત્યાર પછી રીંછ પણ હની માટે જાણીતું છે. ઓકે,
મત્સ્ય કન્યા બાબતે નીચેના વિધાનો તપાસવાના કીધા. મત્સ્ય કન્યા, અને જો તમે આ મત્સ્ય કન્યાને બરાબર સારી રીતે કરીને જાઓ, જો પરીક્ષામાં પૂછાય, જો તમે પાસ થઈ જાઓ તો તમને પણ કન્યા મળે. રેડી? મત્સ્ય કન્યા બાબતે નીચેના વિધાનો તપાસો. મત્સ્ય કન્યાને સમુદ્ર સુંદરી કે સામાન્ય ડોલ્ફિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડોલ્ફિનમાં નરનું કદ માદા કરતા મોટું હોય છે. નરનું કદ માદા કરતા મોટું હોય છે. ત્યાર પછી ડોલ્ફિન કલાકમાં 30 નોટિકલ માઇલની ઝડપે તરે છે. ડોલ્ફિન ખૂબ જ શાંત પ્રાણી છે. અસત્ય વિધાન કેટલા છે અસત્ય પૂછ્યું છે. એમને દે ધબાકા દવા દબી નો. હવે ખબર પડી સાહેબ, એને તમે કીધું પછી ખબર પડી. અહીંયા બરાબર વિચારો શું કીધું છે ભાઈ. અસત્ય વિધાન કેટલા છે, કયું છે, કયા એવું પૂછ્યું છે, કેટલા છે. માત્ર એક વિધાન અસત્ય છે અને એ આ વિધાન અસત્ય છે સાહેબ. ડોલ્ફિન છે ને રમતિયાળ હોય, એડી શાંત નો હોય, એડી એટલે માત્ર ચોથું વિધાન ખોટું. હકડું નો રહે એમને. હા, 1, 2 અને 3 વિધાન સત્ય છે અને માત્ર એક વિધાન છે, આ 4 નંબરનું વિધાન છે, ખોટું છે. એટલે રાઈટ આન્સર આપણો સી આવશે. શું આવશે? ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. ઓકે સાહેબ, આ મારું ઘરનું નથી સાહેબ. ડોલ્ફિનમાં નરનું કદ માદા કરતા મોટું હોય સાહેબ. ઓકે, સમુદ્ર સુંદરી કે મત્સ્ય કન્યા તરીકે ઓળખાય છે. અને બીજી વાત કરી કે વહેલકુળનું પણ વહેલ કરતા નાનું સસ્તન પ્રાણી છે. સસ્તન છે? હા, વહેલકુળનું જ પ્રાણી છે. ઓકે, આયુષ્યનું 50 વર્ષનું છે, બહુ લાંબુ જીવે છે આપણી જેટલું. કલાકમાં 30 નોટિકલ માઇલની ઝડપે એ તરે છે. દરિયામાં ઝડપ નોટિકલ માઇલમાં મપાય છે, એટલા માટે નોટિકલ માઇલ લખ્યું છે. જેમાં સંખ્યાબંધ દાંત હોય છે. આ આ જે છે ને એનું જડબું લાંબુ હોય ને એમાં સંખ્યાબંધ દાંત હોય છે સાહેબ. હજુ એને આગળ આપણે બતાવી દઈએ. ઓકે સાહેબ, તો જુઓ, સસ્તન પ્રાણીઓમાં ટિમિંગલ શ્રેણીમાં ડોલ્ફિનનો સમાવેશ થાય છે. ભારતમાં ગોવા છે, કેરાલા છે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા અને અંદમાન નિકોબાર લક્ષદ્વીપ ટાપુઓમાં આપણને જોવા મળે છે. અને આ ડોલ્ફિન છે ને ખૂબ જ રમતિયાળ પ્રાણી છે, એ શાંત પ્રાણી નથી. રેડી? અને 300 થી લઈને 200 કે તેથી વધારે મોટા સમૂહમાં એ જોવા મળે છે. એકલી બહાર નીકળે નહીં, એકલી એને બીક લાગે. ઓકે, આગળ સાહેબ. જળબિલાડી, જળબિલાડી બાબતે યોગ્ય વિકલ્પ જણાવો. કે તે જમીન ઉપર અને પાણીમાં બંને જગ્યાએ તરી રહી શકે છે. તે શિયાળામાં પ્રજનન કરે છે અને લગભગ 65 દિવસ બાદ 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. એન બી બંને કે એક પણ નહીં. ચાલો ફટાફટ. જીગરભાઈ રાવત એવું કહે છે, યુટ્યુબમાં ફોરેસ્ટ માટે કેટલી સર વિડીયો બનાવે છે, કોના જોવાને કોનો નહીં જોવું એ તમારા ઉપર છે. તમને મજા આવે એનો જોવાનો, બાકી નહીં જોવાનો. ત્રીજી વાત એ કહી દઉં કે જો સમય મળતો હોય, નેવરાજ હોય, તો એ બધા જોઈ લેવાના. જેટલું મળે એટલું આપણા માટે તો કામનું જ છે, મફતમાં મળે છે. રેડી? તો ભાઈ જેટલું જ્ઞાન મળે એટલું લઈ લેવાનું હોય. રેડી? કોઈ બંધન નથી. ઈચ્છા પડે તો જોવાની, નકર નહીં જોવાનું. જેની મજા આવે એનું જોવાનું. અને મારું કેવું છે કે બધા જોઈ લેવાના. આ પ્રજાપતિ કમલ, તમે હળવારીઓ હળવારીઓ યાર, આમ ન હોય પછી. કેવું છે એમનો? G20 નો લેક્ચર લાવો, G20 નો લેક્ચર લાવો કે બધી માહિતી વાળો. હા, એ આપણે કહી દેવું, એક G20 નો આખો લેક્ચર આપી દે સાહેબ તમને. ઓકે, આપણે જીવનમાં સાહેબને કહી દેવું કે સાહેબ તમે G20 ભણાવી દો. ઓકે ચાલો સાહેબ, અહીંયા વાત કરીએ તો બંને વિધાનો છે સાહેબ સાચા છે. એટલે સાચો જવાબ એ ને બી બંને આવે છે. આગળ વધીએ સાહેબ. જો અહીંયા લખ્યું છે બધું કે જળબિલાડી જમીન પર અને પાણીમાં બંને સ્થળે રહી શકે છે અને સામાન્ય રીતે નદી કિનારે જોવા મળે. 120 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતું આ પ્રાણીનું વજન 7 થી 10 કિલોગ્રામ જેટલું હોય અને આ પ્રાણી શિયાળામાં પ્રજનન કરે છે અને 65 દિવસ બાદ તે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ઓકે ઓકે, ત્યાર પછી ચાલો આગળ વધીએ સાહેબ. આગળનો પ્રશ્ન શું છે? ઓકે સાહેબ, કેટલા વાગ્યા છે સાહેબ? ઓકે, 9 ને 8 થઈ છે સાહેબ. હજુ આપણે 32માં સવાલે પહોંચ્યા છીએ. ઓકે, આપણે થિયરી સાથે સંકલન સમજાવીને ચાલીએ છીએ. એટલે ઓકે, બ્લુ વહેલ બાબતે નીચેના વિધાનોમાંથી અસત્ય વિધાનો શોધો. 10 વાગ્યા સુધીમાં તમને જબરજસ્ત કન્ટેન્ટ આપી દેવાનું છે ભાઈ. હવે અહીંયા તમને આપી દીધું છે કે બ્લુ વહેલ સાહેબ. અચ્છા, બ્લુ વહેલ બ્લુ વહેલ બાબતે નીચેના વિધાનોમાંથી અસત્ય વિધાનો શોધવાના કીધા છે સાહેબ. ઓકે, પહેલું વિધાન એવું છે, બ્લુ વહેલની લંબાઈ 20 થી 24 મીટર હોય છે. વહેલનું આયુષ્ય 60 થી 80 વર્ષનું હોય છે. બ્લુ વહેલ સ્પર્મ વહેલની જેમ દાંતવાળી હોય છે
અને વિશ્વનું સૌથી મોટું પ્રાણી બ્લુ વ્હેલ છે. ઓકે ભાઈ ફટાફટ જવાબ આપજો. બ્લુ સી કહી રહ્યા છે સાહેબ, દાંતવાળી હોય છે, દાંતવાળી ન હોય એવું કહે છે આ લોકો. ઓકે સાહેબ, આ બ્લુ વ્હેલ છે ને એ સ્પર્મ વ્હેલની જેમ દાંતવાળી ન હોય, દાંત વગરની હોય. એટલે આ વિધાન ખોટું છે સાહેબ આપણું. ઓકે ખોટું. ઓકે બાકી બધા વિધાન આપણા સાચા છે. દાંત હોય તો રાઈટ આન્સર સી આવે, એને દાંત ન હોય. ઓકે તો ઘણા બધા કહેતા કે ખાતી કેમ છે, એ હમણાં અહીંયા લખેલું છે બતાવી આપણે. આ છે બ્લુ વ્હેલ સાહેબ. રેડી, મગરમચ્છ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગરમચ્છ પણ કહેવાય. હા, મગરમચ્છ પણ કહેવાય એને. ઓકે, એની લંબાઈ આપી દીધી 20-25 મીટર, અને સસ્તન વર્ગનું પ્રાણી છે, અને દરિયાઈ જીવ છે. વજન 80-90 ટન હોય છે. ઓહો, રેડી, આનું વજન યાદ રાખજો, કારણ કે સૌથી મોટું છે, અને એટલા માટે હાથી અને આનું વજન પૂછી શકે. તો હાથીનું વજન 5 ટન જેટલું હોય, અને આનું વજન 80-90 ટનનું હોય, અને આયુષ્ય 60-80 વર્ષનું હોય છે. આપણે કરતા કરક આગળ વધી જાય. અચ્છા, 2-3 વર્ષમાં એક વખત એ બચ્ચાને જન્મ આપે છે. 2-3 વર્ષે એક વખત બચ્ચાને જન્મ આપે. અને સ્ટેલિયા વાદળી રંગનું હોય છે. આ સિવાય સાહેબ બીજી આપણે થોડીક એમને માહિતી આપી દઈએ, કે જેથી કરીને ઓકે, ગુજરાતમાં કચ્છના અખાતમાં, કચ્છ અને ખંભાત બંને અખાતમાં એ આપણને ક્યારેક ક્યારેક જોવા મળે, બાકી આપણને જોવા મળતી નથી. બોલો, આ બ્લુ વ્હેલ છે એ ક્યાં જોવા મળે છે સાહેબ? જોડીમાં જોવા મળે, એકલી જોવા મળે નહીં. મોઢામાં ઘેરા કાળા રંગની બલિન પ્લેટ્સ હોય છે, જેના કારણે તરત જ ઓળખાઈ જાય છે. બ્લુ વ્હેલ સ્પર્મ વ્હેલની જેમ દાંતવાળી હોતી નથી, મતલબ એને દાંત હોતા નથી. સૌથી મોટું પ્રાણી છે, વિશ્વની અંદર સૌથી મોટું પ્રાણી છે. જમીન પરનું પૂછે તો હાથી આવશે, અને આખા વિશ્વનું સૌથી મોટા મોટું પૂછે તો કયું આવશે? બ્લુ વ્હેલ આવશે. તેનું વજન બ્લુ વ્હેલની જીભ જેટલું હોય છે. હાથીનું વજન છે ને એ બ્લુ વ્હેલની જીભ જેટલું હોય છે. રેડી, અને બ્લુ વ્હેલ ખરેખર તિમિગલ શ્રેણીમાં આવતું દરિયાઈ સસ્તન પ્રાણી છે. એટલે આમાંથી સવાલ પૂછાવાની સંભાવના મહત્તમ છે. તો ભાઈ જરાક બરાબર આને વાંચી લેજો જ્યારે સમય મળે ત્યારે, અને એક વખત લેક્ચર છે એને તમે જ્યારે સમય મળે ત્યારે થોડો થોડો પોઝ કરી અને જે મહત્ત્વની બાબતો છે લખતા જાજો, કે જેથી કરીને તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ ત્યારે આવી મહત્ત્વની માહિતી વાંચીને જવાય. ઓકે, એટલે તમને કામ લાગે. સાહેબ આગળનો સવાલ તરફ જઈએ. ચોક્કસ સાહેબ, અહીંયા થોડીક માહિતી હું એમને એડ કરવા માંગીશ, કે ઘણી વખતે આપણે બ્લુ વ્હેલને અહીંયા લખ્યું એ પ્રમાણે આપણે માછલી કહેતા હોય, એકચ્યુઅલમાં બે માછલી વર્ગમાં નથી આવતું. બ્લુ વ્હેલ છે ને સસ્તન વર્ગનું પ્રાણી છે, અને એ વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે. જમીન પરનું વિશ્વનું સૌથી મોટું પ્રાણી પૂછે તો હાથી, ઓલ ઓવર તમને પૂછે કે વિશ્વનું સૌથી મોટું પ્રાણી તો બ્લુ વ્હેલ, અને તમને સૌથી મોટી માછલી પૂછે તો વ્હેલ શાર્ક. વ્હેલ શાર્ક જે છે સૌથી મોટી માછલી છે. એટલે માછલી કુળમાં સૌથી મોટી માછલી કઈ તો વ્હેલ શાર્ક. ચાલો, ક્લિયર થઈ ગયું. નીચેના પૈકી કયો વિકલ્પ નોળિયા બાબતે યોગ્ય છે? ચાલો ફટાફટ, નોળિયા બાબતે કયો વિકલ્પ યોગ્ય છે એવું તમને પૂછવામાં આવ્યું છે, કે તે સાપ સાથેની લડાઈને કારણે જાણીતા છે સાહેબ નોળિયા. બીજું, સાપ તેને દંશ આપતા તે ખાસ પ્રકારના વૃક્ષના મૂળિયા ખાઈ અને ઝેરને ઉતારી દે છે. એન બી બંને કે એક પણ નહીં? ચાલો ફટાફટ સાહેબ, એને નોળવેલ પણ કે. હા, નોળિયા કે નોળિયા. નોળવેલ હુંગી આવે. ઓકે, સી 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 વાળા બધા છે. સી ફાઇનલ સાહેબ, એન બી બંને સાચા છે એવું કહી રહ્યા છે. સી એન બી બંને એવું કહી રહ્યા છે સાહેબ. અને સાહેબ મને કહેતા કેવાય ને કે ખરેખર દુઃખ થઈ રહ્યું છે, ધોવાણ થઈ ગયું છે, કે માત્ર એક જ સાચું છે સાહેબ આ વિધાન, બીજું તદ્દન ખોટું છે. આવું હું નથી કહેતો, બરાબર. અહીંયા લખ્યું છે, તમે વાંચી શકો છો, કે સાપ સાથેની લડાઈમાં તેને સાપ દંશ આપે તો તે ખાસ પ્રકારના વૃક્ષના મૂળ ખાય અને ઝેર ઉતારે તેવું મનાય છે. પણ આ વાત સાચી નથી, આ વાત સાચી નથી એવું લખ્યું છે. નોળિયાને પણ ઝેરની અસર થાય છે. સાપની સાથે લડાઈ વખતે તેના વાળ ઊભા થઈ જાય છે, જેથી સાપ બચ્યું ભરી શકતો નથી. બાકી સાપની પણ ઝેરની અસર થાય. એટલે જે લોકો કહે છે ને કે આ નોળિયો જઈને પેલું ઝેર ઉતારવા માટે ઝાડના મૂળિયા ખાઈ આવે, વાત ખોટી છે ભાઈ, બરાબર. અહીંયા મોટું ધોવાણ તમને ધોવા મળી રહ્યું છે. ઓકે, એટલે થાય ભાઈ, થાય આવું ધોવાણ થાય, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, આવું કોઈ કે તો માની લેવાનું નહીં. ઓકે, એને સાહેબ કોમન મંગુસ કહેવાય, મંગુસ નોળિયાને મંગુસ કહેવાય, કોમન મંગુસ, કોમન મંગુસ. રેડી, ચલો સાહેબ આગળ વધીએ. નાની ભારતીય પોર્પોઇઝ, પોર્પોઇઝ ખાલી જગ્યાના દરિયા કિનારે સૌથી વધુ જોવા મળે છે. ઓકે સાહેબ, નાની પોર્પોઇઝ છે એ ખાલી જગ્યાના દરિયામાં સૌથી વધુ જોવા મળે છે. ઓકે, નાની ભારતીય પોર્પોઇઝ ખાલી જગ્યાના દરિયા કિનારે સૌથી વધુ જોવા મળે છે ભાઈ, ફટાફટ જવાબ આપી દો ભાઈ.
એ ને બી જવાબ આપી રહ્યા છે સાહેબ, ભારત અને જાપાન. આ જાપાનમાં જોવા મળે છે, ભારતમાં જોવા મળે. ઓકે, ભારતના દરિયા કિનારે ક્યારેક ક્યારેક જોવા મળે, પણ મોટા ભાગે જાપાનના દરિયા કિનારે જોવા મળે. સાહેબ અહીંયા આપેલું છે કે નાની ભારતીય પોરપોઈઝ. હવે જયારે આવો સવાલ પૂછીને એટલે લોકો શું વિચારે છે, કે આ તો ભારતીય આગળ લાગે છે એટલે ભારતમાં જોવા મળતી હોય છે, એટલે પૂરો છે બીજું કઈ ન જોવે, સીધો ભારત ભાઈ ટીક કરીને ઘર ભેગો. એટલે પ્રશ્ન શું પૂછ્યો તો આપણને, કે સૌથી વધુ જોવા મળે, સૌથી વધુ જે છે ભારતમાં નહીં જાપાનમાં જોવા મળે. જાપાનમાં જોવા મળે. જો અહીંયા આપેલું છે કે પોરપોઈઝ માછલી ભારતના દરિયા કિનારે ભાગ્યે જ જોવા મળે છે, અને જાપાનના દરિયા કિનારે સૌથી વધુ જોવા મળે છે. ઓકે ઓકે. ઓક્ટોબર મહિનામાં એક બચ્ચાને જન્મ આપે છે, સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાની અંદર જ એ બચ્ચાને જન્મ આપતી હોય છે. નાની માછલીઓ ઝીંગા પ્રકારના જીવ છે, નાના સ્ક્વિડ અને માછલીઓ પર એ નભે છે, મતલબ એનો એ ખોરાક છે. કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે. ભારતના પૂર્વ દરિયામાં પણ એ જોવા મળે છે. છીછરા પાણીમાં રહેતી હોવાથી ભરતી વખતે ક્યારેક કિનારે પણ એ રસડાઈ આવે છે. અને પોરપોઈઝ ઘણી વખત માછીમારોની જાળમાં પણ ફસાઈને મરી જતી જણાય છે. રેડી, તો આ પોરપોઈઝની વાત કરી, આ એક માછલીનો પ્રકાર છે. સાહેબ રીંછ બાબતે પ્રશ્ન પૂછ્યો છે કે રીંછની વર્તણૂક બાબતે યોગ્ય વિકલ્પ જણાવો. સાહેબ રીંછ, હા, ટીક કરીને ભૂરો ઘેર આવે, ભૂરો ઘેર આવીને પછી અહીંયા સોલ્યુશન આવતું ને વેબ સંકુલ ઉપર સાહેબ, તે પછી ભૂરો કોમેન્ટ કરે, સાહેબ આપણા 90 પાકા. રેડી, ભૂરાને પછી આપણી હારે ક્યારેક ભેગો થઈ જાય તો એ ભૂરો પાછો ન પડે, એ એવું કહી દે સાહેબ 90 તો એમ જા, પણ 80+ તો પાકા જ છે. અને ભૂરાને પછી પ્રોવિઝનલ આન્સર કી આવે, 100માંથી છે. હા, 100માંથી. હવે ભૂરાની પ્રોવિઝનલ આન્સર કી આવે એટલે ભૂરો પચાય આવે, અને પછી ભૂરાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે. મેરિટ લિસ્ટમાં 37 મેરિટ અટકું હોય, કેટલા 37 કે 37 છે, તો પછી ભૂરાને મેસેજ કરી કે ભૂરા હું છું, તો ભૂરો કે સાહેબ નામ નથી, કંઈક ભૂલ પડી છે, પણ ભૂરા ભૂલ જ પડી, પણ ભૂરા તું ફાકા મારતો હતો. રેડી સાહેબ, રીંછ બાબતે વાત કરીએ તો તે ભાગ્યે જ માંસાહાર કરે છે, વાત 100% સાચી છે. સામાન્ય રીતે દરરોજ એક જ જગ્યાએ પાણી પીવા માટે જાય છે રીંછની, એ વાત સાચી છે. તેનું નાક તેજ હોવાથી પાકેલા ફળની સુગંધને આધારે વૃક્ષને શોધી લે છે, આ વાત પણ સાચી છે. આવે જવાબ એક પણ નહીં, કારણ કે પૂછ્યું છે કે રીંછની વર્તણૂક બાબતે યોગ્ય વિકલ્પ જણાવો. ઓકે, અયોગ્ય વિકલ્પ જણાવો એવું લખવાનું હતું અહીંયા, અયોગ્ય વિકલ્પ જણાવો, તો એક પણ નહીં આવશે. ઓકે ઓકે, તો અહીંયા જોઈએ સાહેબ. તો જો, તે ભાગ્યે જ માંસાહાર કરે છે, ભાગ્યે જ માંસાહાર કરે છે, જો બરાબર. એટલે અહીંયા મિસ્ટેક જતી આપણા ક્વેશ્ચનની અંદર, અયોગ્ય વિકલ્પ જણાવો, તો એક પણ નહીં આવશે, કારણ કે ત્રણે ત્રણ યોગ્ય વિકલ્પો છે, ત્રણે ત્રણ યોગ્ય છે. એટલે જવાબ અહીં ખરેખર એક પણની જગ્યાએ આપેલ તમામ આવવું જોઈએ. ચાલો, ભાગ્યે જ માંસાહાર કરે છે, દરરોજ એક જ જગ્યાએ પાણી પીવા માટે જાય છે, અને તેનું નાક બહુ તેજ હોવાથી પાકેલા ફળની સુગંધ પરથી તે ફળવાળું ઝાડ જે છે શોધી લે છે. ચાલો, ક્લિયર થઈ ગયું. આ વસ્તુ ખાસ યાદ રાખજો, શરીરના આખા શરીર, રીતના આખા શરીરે વાળ હોવાથી મધ ખાવા જાય છે ત્યારે એ મધમાખીઓ તેને કરડતી નથી. જીવન ની અંદર કઈક મેળવવું છે, અને એ મેળવવા માટે કઈક ઘટે છે, અને એ ઘટે છે વેબ સંકુલ નો કોર્સ. અચ્છા, અને એ તમને અમારે આપવો છે 999 રૂપિયામાં. એક મહિનો નહીં, બે મહિના નહીં, 3 મહિના માટે આપવો છે. તમારી ફોરેસ્ટની એક્ઝામ પણ નજીકમાં છે, તો તમને જે ઈચ્છા પડે તમે પ્લાનર કોર્સ ખરીદો, કે પછી તમે સ્માર્ટ કોર્સ ખરીદો, કે ક્લાસરૂમ કોર્સ ખરીદો, કોઈ પણ કોર્સ ખરીદો, માત્ર 999 રૂપિયામાં. અને આ ઓફર બીજી વખત મળવી મુશ્કેલ છે. ચોક્કસ, અને 3 દિવસ, અને છેલ્લા 3 દિવસ જ બાકી છે સાહેબ. ગણેશ ચતુર્થી ની ઓફર છે, છેલ્લા 3 દિવસ બાકી છે. કોઈ પણ પ્લાનર કોર્સ હોય, સ્માર્ટ કોર્સ હોય, ક્લાસરૂમ કોર્સ હોય, દરેક વસ્તુ 23 સપ્ટેમ્બર સુધી તમને 3 મહિનાની અંદર, કેવાય કે 3 મહિના માટે 999 રૂપિયામાં મળવા પાત્ર છે. ઓકે, ચાલો સાહેબ આગળ વધીએ. ત્યાર પછીનો સવાલ, હાથી બાબતે અસત્ય વિધાન તપાસવાના કીધા છે. હાથી સાહેબ, હાથી ભૂકા કાઢી નાખે, ભૂકા કાઢી નાખે સાહેબ, જેની કેવાય કે વજન જ એટલું છે 5 ટન. પણ વેલની તો માછલી, વેલ માછલી ના તો ખાલી જીભ જેટલું વજન છે. હા, મૂકી દેવો પીડીએફ, મૂકાઈ ગઈ કદાચ, પહેલા લેક્ચરની આપણે મૂકી દીધી, ઔષધિ વાળી મૂકી દીધી છે કદાચ, અને આ મૂકી દેવું આપણે. બસ એકાદ મહિનામાં હવે આવી જવી જોઈએ એક્ઝામ. ખુદ મંત્રી કહે છે હવે લઈ લો. રેડી, એ લોકોએ થાક્યા છે, તમે પૂછો સવાલ તો એના જવાબ આપી આપીને.
ઓકે, તો સાહેબ એવું કીધું છે ભાઈ કે હાથીનું સરેરાશ આયુષ્ય 20 વર્ષનું હોય છે. સાહેબ આમાં મોટા ભાગના લોકોનો રાઈટ આન્સર છે, એનું સરેરાશ આયુષ્ય સાહેબ 20 વર્ષનું ન હોય, 80 વર્ષ આસપાસ એનું. સીધી વસ્તુ છે, 20 વર્ષનું ન જોઈ ને સાહેબ 20 વર્ષનું. ઓકે, એશિયાઈ હાથી આફ્રિકન હાથી કરતા નાના હોય છે, એ વિધાન પણ સાચું છે. ભૂતકાળમાં ગુજરાતમાં રાજપીપળાના જંગલોમાં હાથી જોવા મળતા હતા, આ વાત પણ સાચી છે. પેલા એ મુક્ત રીતે ગુજરાતમાં ફરતા હતા, પણ હવે એ માત્ર બંધન અવસ્થામાં આપણને ગુજરાતમાં જોવા મળે છે. અને દક્ષિણ ભારતના જંગલોમાં હાલ 2500 જેટલા હાથી હોવાનું માનવામાં આવે છે. એટલે તમે જાઓ દક્ષિણ ભારતમાં તો ત્યાં તમને છૂટા રખડતા હાથી જોવા મળે છે. કર્ણાટકા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ છે, કેરાલા છે, ચારે રાજ્યમાં ખાસ જોવા મળે છે. 25,000 જેટલા જોવા મળે, ઓછા નહીં. ઓકે, હાથી સાહેબ, આ હાથી એશિયન એલિફન્ટ, એને હસ્તી પણ કહેવાય સાહેબ. આપણે કહીએ ને હસ્તી છો તમે, મોટી હસ્તી છો એમ, એટલે તમે હાથી છો મોટા એમ. એને ગજરાજ પણ કહેવાય, ગજરાજ પણ કહેવાય. આ જમીન પરનો સૌથી મોટો પ્રાણી છે, ભૂકા કાઢી નાખે. માત્ર નર હાથીને દંશૂળ હોય છે, માદા હાથીને દંશૂળ હોતા નથી. આ વિશાળકાય પ્રાણીની લંબાઈ 5.5 થી 6.5 મીટર અને ઊંચાઈ 3 મીટરની હોય છે. તેનું વજન સાહેબ 5 ટન હોય છે. કેટલું હોય છે? 5 ટન. અને 80 વર્ષ જીવે. ઓહો. અને મેં તમને કીધું ને સાહેબ કે જમીન ઉપરનું સૌથી મોટું કહે તો હાથી, અને દરિયાઈ કહે તો અથવા તો વિશ્વનું સૌથી મોટું કહે તો બ્લુ વ્હેલ. ઓકે, 22 મહિના બાદ બચ્ચાને જન્મ આપે છે માદા, અને પુખ્ત વયના થતા એને 10 વર્ષ લાગી જાય. ઓકે, અને એશિયાઈ હાથી આફ્રિકન હાથી કરતા નાના હોય છે. ઓકે, અને આ સિવાય સસ્તન વર્ગનું પ્રાણી છે. ઘાસ, પાંદડા, વાંસ, અનાજ બધું જે આપો એ ખાય છે. ગુજરાતમાં તે બંધન અવસ્થામાં જોવા મળે છે. ભારતમાં ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળના જંગલોમાં મુક્ત રીતે વિહરતા આપણને જોવા મળે છે. અને ભૂતકાળમાં ગુજરાતના રાજપીપળામાં આવા સિંહ આપણને, સોરી, આવા હાથી આપણને જોવા મળતા, પણ હવે જોવા મળતા નથી. તેને વાંસ વધુ પસંદ હોવાથી વાંસના જંગલમાં વધુ જોવા મળે. જો આ એક વિશેષતા છે, આ જોજો કે એને વધુ વાંસ પસંદ હોય છે, એટલા માટે વાંસના જંગલમાં એ સૌથી વધારે જોવા મળે છે. ઓકે, આગળ. અને હાથીનું સાહેબ એક બીજું પણ નામ છે, વનરક્ષક. વનરક્ષક, હાથીને વનરક્ષક પણ કહેવાય છે. ઓકે, તો આ બધા વનરક્ષકોને આપણે બીજા શબ્દમાં હસ્તી કહીએ છીએ. હસ્તી કે મોટી હસ્તીઓ છે સાહેબ આ બધા. ઓકે, છે ભાવિ વનરક્ષકો છે, ભાવિ હસ્તી છે બધા સાહેબ. સાબર બાબતે યોગ્ય વિકલ્પ જણાવો સાહેબ. સાબર વિશે પૂછવામાં આવ્યું છે. ઓકે, સાબર કે આ પ્રાણીના નરના સિંગડા એ ખૂબ જ સુંદર હોય છે. હરણકુળનું આ સૌથી મોટું પ્રાણી છે, તેને સાંભર પણ કહેવાય છે. ચાલો ફટાફટ સાંભર વિશે પૂછ્યું છે. સાંભર નહીં હોય, સાંભર કીધું. સાંભર પણ કહેવાય છે. સાંભર નહીં હોય, ઇડલી સાંભર નહીં. આ ચાલો ભાઈ, જગા ભાઈ કોમેન્ટ રાખો. ઓકે સાહેબ, બધા અલગ અલગ જવાબ આપે છે. ડી 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 વાળા વધારે છે સાહેબ. ડી તો સાહેબ સાચો જવાબ છે એમનો, ડી આપેલ તમામ. તમે તણે સાચા. ઘણા લોકો સાહેબ નરના સિંગડા ખૂબ જ સુંદર, નરના ન હોય, માદાના જ હોય એવું, હા, નરના સિંગડા સુંદર હોય છે. ઓકે, હરણકુળનું સૌથી મોટું પ્રાણી છે. આગળ આપણે સૌથી નાનું પ્રાણી જોયું તો હરણકુળનું. પછી આ પ્રાણીના નરના સિંગડા ખૂબ જ સુંદર હોય છે. હરણકુળનું સૌથી મોટું પ્રાણી છે, તે સાંભર એને કહીએ છીએ આપણે. પછી 150 થી 200 સેમી જેટલી એની ઊંચાઈ હોય છે, અને વજન 225 થી 320 કિલોગ્રામ હોય છે. જેનું આયુષ્ય, સરેરાશ આયુષ્ય 20 વર્ષનું હોય છે, અને નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં પ્રજનન કરે છે. ઓછા બદામી રંગનું, લાંબુ અને ઊંચું હરણ જેવું હોય છે. આ બધી એની શું થઈ ભાઈ, વિશેષતા થઈ છે. નરને સિંગડા હોય છે કે જેના પરથી તે તરત જ ઓળખાઈ જાય છે. માદા સાબરને સિંગડા હોતા નથી, સિંગડા હોતા જ નથી. સુંદર કે એની વાત નથી, પેલા સિંગડા જ નથી હોતા. ઓકે, ડિમ્પલ ભટ્ટ કહે છે, મારે કોર્સ મંગાવવો છે, કઈ રીતના મંગાવો? તો થોડી વાર ખમો, હમણાં પહેલે આવે ને એટલે તમને કે ના, નીચે તમને જે જાહેરાત ગઈ ને એના ઉપર નીચે નંબર આપેલા છે, એ નંબર ઉપર કોલ કરજો, અને એ લોકો જે કંઈ એમ કરજો એટલે તમારો કોર્સ એક્ટિવ થઈ જાય. ઓકે સાહેબ, પછીનો સવાલ આવી ગયો છે, ભૂકા કાઢીના કેવો છે. ગુજરાતના પક્ષીવિદ અને પ્રાણીવિદ, આ અહીંયા વિદ આવે, આ સાહેબ આ વિદ કરી નાખ્યું, આ રીતના મેં લખી નાખ્યું હતું, પ્રાણીવિદ અને પક્ષીવિદ. રેડી? તો આ પ્રાણીવિદ અને પક્ષીવિદ આચાર્ય હરિનારાયણ ગિરધરલાલ બાબતે નીચેના વિધાનોમાંથી અસત્ય વિધાનો તપાસવાના કીધા છે. આ વ્યક્તિ છે ને એમ, જેમ સલીમ અલીનું નામ જાણીતું છે, એમ આ વ્યક્તિનું નામ પ્રાણી અને પક્ષીઓ બાબતે સંશોધનમાં ગુજરાતી વ્યક્તિ તરીકે જાણીતું છે. અને આ વ્યક્તિ બાબતે અહીંયા વિધાનો આપ્યા છે, એ તપાસવાના તમને કીધા છે ભાઈ. ઓકે, જો અહીંયા તેનો જન્મ ઊંઝામાં થયો છે. તેનું ઉપનામ વનફૂલ છે સાહેબ.
તેમણે કુમાર સામાયિકની અંદર વંચર ઉપનામથી પ્રકૃતિ અને પ્રાણી વિશે એક લેખમાળા આપેલી છે. તો આ વિધાન પણ સાચું છે. એમનું ખૂબ જાણીતું પુસ્તક છે સાહેબ, એ આ જંગલવાસી નથી, તો શું એ ખોટું છે? ઓકે સાહેબ, એ આપણે એને બતાવી દઈએ કે કયું છે. વન વન વગડાના વાસી, આ એનું ખૂબ જાણીતું પુસ્તક છે સાહેબ. ઓકે, વન વગડાના વાસી. હવે તમને પ્રાણીઓ વિશે જો ડિટેલમાં તમારે માહિતી જોતી હોય ભાઈઓ બહેનો, તો આ એક પુસ્તક તમારે ખરીદી લેવાનું, કે આમાંથી એવા એવા ફેક્ટ મળી જાય કે જે તમે કોઈ જિંદગીમાં વિચાર્યા નહીં હોય. રેડી? તો વન વગડાના વાસી, આ કોનું પુસ્તક છે? તો કે વનેચરનું પુસ્તક છે. અને આ પુસ્તકમાંથી આપણી જે ગુજરાત સરકાર છે કે જે આ મહત્વના પુસ્તકો બને છે એનો આ રેફરન્સ તરીકે આનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, તો આ વાત થઈ ભાઈ, તો કે જાણીતા પક્ષીવિદ અને પ્રાણીવિદની. ત્યાર પછીનો સવાલ, ચિત્તલ બાબતે અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે સાહેબ. ચિત્તલ બાબતે, ચિત્તલ, ચલો ચિંકારા નથી, હમણાં ચિંકારા હતી વાત કરી હતી, આપણે હવે ચિત્તલની વાત કરવી છે. સાહેબ ચિત્તલની જો આપણે વાત કરીએ તો અહીંયા પૂછ્યું છે કે તેની સોનેરી ચામડી ઉપર કાળા ટપકા જોવા મળે છે. નર ચિત્તલને સિંગડા હોય છે કે જેમાં બે શાખાઓ હોય છે, એન બી બંને કે એક પણ નહીં. ચાલો ફટાફટ અયોગ્ય વિકલ્પ જણાવવાનો છે. કેવો? અયોગ્ય. ચાલો જવાબ આપો. અયોગ્ય છે. ઓ ભાઈ, યોગ્ય નથી, અયોગ્ય છે. ફરીવાર કહું છું, સી વાળા અડવાડીઓ, તમે લાઈક શેર કરો ભાઈ. હજુ કાકા તમે લાઈક નથી કરી, 1000 લાઈક નથી, આવું ના ચાલે ભાઈ. ફટાફટ લાઈક કરો ભાઈ. અને ઘણા બધા લોકો છે કે હજુ લિંકને શેર નથી કરતા. લિંકને શેર કરો ને ભાઈ, ઇન્સ્ટામાં મને ને સાહેબને શેર કરી દો, ટેગ કરી જો. ડી કહી રહ્યા છે સાહેબ કે એક પણ નહીં, એક પણ નહીં મોટા ભાગના લોકો. પણ અહીંયા સાહેબ ધોવાણ થઈ ગયું છે સાહેબ. ઘણા બધા કહે કે ચિત્તલ અમરેલીમાં આવેલું છે. ઈ ચિત્તલની વાત નથી, આ પ્રાણીની વાત છે ચિત્તલ. ચાલો, તો ચિત્તલ સાહેબ જોવા જઈએ તો અહીંયા સાચો જવાબ આપણો આવે છે એ, કે જે લગભગ કોઈને માનવામાં નહીં આવે, પણ સાહેબ સાચો જવાબ એ છે કે સોનેરી ચામડી ઉપર સાહેબ કાળા ટપકા ન હોય, સફેદ ટપકા હોય. જોઈ લ્યો, આર્યુ માનવામાં ન આવતો હોય તો આર્યુ જો, સફેદ ટપકા ભૂકા કાઢી નાખ્યા છે કે નહીં ભાઈ? તો સોનેરી ચામડી ઉપર સફેદ ટપકા હોય છે, કાળા નહીં. લખ્યું પણ છે કે હરણકુળનું આ સૌથી સુંદર પ્રાણી છે કે તેની સોનેરી ચામડી ઉપર સફેદ ટપકા હોય કે જેના કારણે તે ઘણું આકર્ષક લાગે. નર ચિત્તલને સિંગડા હોય છે કે જેમાં બે શાખા હોય અને તેના તાજા ઉગેલા સિંગડા ઉપર મખમલ જેવું પડ હોય છે અને સિંગડા જે છે પાકટ થતા તે ઝાડ સાથે ઘસી અને આ પડ જે છે ખરી જાય છે, કાઢી નાખે છે. ઓકે સાહેબ, તમે એક્સિસનું નામ સાંભળ્યું સાહેબ? એક્સિસ બેંકનું નામ. યસ. ઓકે, તો આનું વૈજ્ઞાનિક નામ છે એક્સિસ એક્સિસ. એક્સિસ એક્સિસ. ઓ વાહ, એક્સિસ એક્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, એટલે કદાચ એક્સિસ બેંકનું નામ પણ આના ઉપરથી જ પડ્યું છે. ઓકે, આગળ જઈએ સાહેબ. પહેલા તો પછી એક્સિસ બેંક આવી. ઓકે, ભારતમાં કઈ જાતના રીંસ જોવા મળે છે? અચ્છા, ભારતમાં હિમાલયન બ્રાઉન બિયર, એશિયાટિક બ્લેક બિયર, સ્લોથ બિયર કે આપેલ તમામ? ફટાફટ જવાબ આપી દો ભાઈ. ભારતમાં કેટલા પ્રકારના રીંછ જોવા મળે છે? બધાને આવડે કઈ જાતના? ચલો, આપેલ તમામ સાહેબ, બધા એવું કહી રહ્યા છે, બધાનો જવાબ પણ સાહેબ સાચો છે. ઓકે, અને આના સિવાય પણ સાહેબ ચોથું આવે ને એક, હજુ બતાવી દઈએ આપણે, બતાવી દઈએ બધા. ઓકે, બતાવી દઈએ. હાલો, તો ઓકે, આપણા ભારતમાં હિમાલયન બ્રાઉન બિયર, એશિયાટિક બ્લેક બિયર, સન બિયર તથા સ્લોથ બિયર એમ ચાર જાતિના રીંછ જોવા મળે છે. બ્રાઉન બિયર મોટામાં મોટું છે તથા સન બિયર નાનામાં નાનું છે. અને સ્લોથ બિયર એટલે કે રીસ હિમાલયના ઉચ્ચ પ્રદેશો જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન તથા ગુજરાતના શુષ્ક રણ પ્રદેશમાં જોવા મળતું નથી. કયું? તો કે સ્લોથ બિયર. આ સિવાય સમગ્ર ભારતમાં તેનો વ્યાપ છે. ગુજરાતમાં ફક્ત સ્લોથ બિયર જોવા મળે છે. કયું જોવા મળે છે? સ્લોથ બિયર, જે જેસોર, બાલારામ, પોળો, રતનમહાલ, જાંબુગોડા, સુલપાણેશ્વરના જંગલોમાં જોવા મળે છે. આ વાત થઈ સાહેબ રીસની. અહીંયા આઈ થિંક થોડીક એરર લાગે છે મને એવું, કે સ્લોથ બિયર એટલે કે રીચ હિમાલયના ઉત્તર પ્રદેશો, જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાન તથા ગુજરાતના શુષ્ક તથા રણ પ્રદેશમાં જોવા મળતું નથી ને, જોવા મળે છે. હા, થોડીક એરર લાગે. આ સિવાય સમગ્ર ભારતમાં તેનો વ્યાપ છે. સ્લોથ બિયર ની વાત નથી, અહીંયા આઈ થિંક સન બિયર આવે છે. સન બિયર એટલે કે રીસ જે છે એ હિમાલયના ઉચ્ચ, સન બિયર જે છે અહીંયા નહીં જોવા મળે. સન બિયર આ વિસ્તાર છે એમાં જોવા મળતા નથી. આ સિવાય સમગ્ર ભારતમાં તે સન બિયર જોવા મળે છે અને ગુજરાત રાજ્યમાં ફક્ત સ્લોથ બિયર જોવા મળે. એટલે અહીંયા સ્લોથ ની જગ્યાએ આપણે સન બિયર કરવું પડશે. ઓકે, તો થઈ જશે કમ્પ્લીટ. ઓકે, ત્યાર પછી જઈએ. ગુજરાત રાજ્યમાં ફક્ત આપણને સ્લોથ બિયર જ જોવા મળે છે કે જે જેસોર, બાલારામ, પોળો, રતનમહાલ, જાંબુગોડા અને સુલપાણેશ્વરના જંગલ વિસ્તારમાં જોવા મળે, કે જેમાં રતનમહાલ રીંછ અભયારણ્ય છે કે જે એની સૌથી વધારે વસ્તી આપણને જોવા મળે છે. આગળ વધીએ સાહેબ. નીચેનામાંથી કયું પ્રાણી કૂતરાના ભસવા જેવો અવાજ કરતું હોવાથી ભેંકડું તરીકે પણ ઓળખાય છે? ભેંકડું. ઓકે સાહેબ, આવડી જાય બધાને. આવડી જાય, જોઈએ.
ઓકે ભાઈ, લાઈક શેર કરો પહેલા તો ફટાફટ બધાય ભાઈ, હજુ 1000 લાઈક નથી થઈ ભાઈ. શું લાગે છે, લાઈવ પૂરું થાય તો 1500 લાઈક પહોંચાડી દે? આરામથી સાહેબ, ભેકર કહેવાય છે સાહેબ, વાત સાચી છે, ભેકર વાળા સાચા છે. નીલગાય નો કહેવાય, ભેકર કહેવાય, ભેકર વાળા સાચા છે સાહેબ. લખ્યું પણ છે, જોઈ શકો છો કે સામાન્ય રીતે ભેંકડું કે કાકર તરીકે ઓળખાય છે અને કૂતરાના ભસવા જેવો અવાજ કરતું હોવાથી તેને ભેંકડું પણ કહેવાય છે. તો આ ભેકર બાર્કિંગ ડિયર જેને કહીએ છીએ આપણે, ડાન્સિંગ ડિયર નહીં, બાર્કિંગ ડિયર. હા, ડાન્સિંગ ડિયર નહીં, બાર્કિંગ ડિયર. ડાન્સિંગ ડિયર છે સાહેબ, મણિપુરમાં જોવા મળે, લોકટક સરોવર છે ને, કેબુલ લામ જાવ ત્યાં. નીચેનામાંથી કઈ જોડ અસત્ય છે સાહેબ? ખોટી જોડ શોધવાની કીધી છે. ઓકે, ભારતમાંથી લુપ્ત થયેલ પ્રાણી ચિત્તો છે. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી યુરોપિયન ઈગલ છે. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી હહલું છે. વિશ્વમાં એકમાત્ર કચ્છના રણમાં જોવા મળતો પ્રાણી ઘુડખર છે. કયું આવડી જશે સાહેબ? મને એવું લાગે છે આવડી જશે. સી કહી રહ્યા છે સાહેબ કે સસલું નો આવે ને, સાચો જવાબ આપી દીધો એ લોકો કે સાહેબ કાચબો આવે. કાચબો કેટલું જીવે સાહેબ ખબર તમને? કાચબો કેટલું ફૂકા કાઢી નાખે? 300 વર્ષ, 150 વર્ષ, 150 થી 300 વર્ષ સુધી જીવી શકે છે. જો એમ બતાવી દઈએ આપણે, આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, કાચબો શૃંગી સલ્ક વડે ઢકાયેલું હાડકાથી તકતીથી વિલય બનેલું કવચ ધારણ કરનાર કેલોનિયન અથવા તો ટેસ્ટુડિયના શ્રેણીનું સરીસૃપ પ્રાણી છે. ઓકે, બાકી ઘણી બધી માહિતી આપી છે સાહેબ અને એના વિશે આપણે આગળ પણ ઘણી બધી ચર્ચા કરી છે, પણ એનું સરેરાશ આયુષ્ય સાહેબ 150 વર્ષ જેટલું ગણાય છે. ઓકે, કેટલા વર્ષ જેટલું ગણાય છે? 150 વર્ષ જેટલું ગણાય છે. અને પાણીમાં એ જોવા મળે અને જમીન પણ આપણે એને જોઈએ છે. ચોક્કસ. ઓકે, અને એની પુખ્ત વય કેટલી છે ભાઈ? તો કે 10 વર્ષે પુખ્ત અવસ્થામાં પહોંચે છે. ઓકે, તો આના વિશે આપણે અગાઉ પણ ઘણી બધી વખત ચર્ચા કરેલી છે સાહેબ. નીલગાય બાબતે યોગ્ય વિધાન જણાવવાનું છે, નીલગાય બાબતે કે તેને સાહેબ રોજ કે રોજડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના નામમાં ગાય શબ્દ આવતો હોવાથી તેને પવિત્ર માનવામાં આવે. ચાલો, નીલગાયના શબ્દમાં નામની અંદર ગાય શબ્દ આવે એટલે પવિત્ર માનવામાં આવે છે. ચાલો, આમાં શું તમારું કહેવું છે કે ખાલી ગાય શબ્દ આવી ગયો એટલે પવિત્ર થઈ ગયું? કયો વિકલ્પ કહેવાય કે યોગ્ય વિકલ્પ વિધાન જણાવવાનું છે? ચાલો ફટાફટ. ઓકે ભાઈ, ફટાફટ બધાએ જવાબ આપવાનો છે સાહેબ. પહેલા તો બધાને જવાબ લેવાનો છે ને પછી આપણે આગળ વધવાનું છે સાહેબ. એ વાળા ઘણા બધા છે ભાઈ. વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો. તમે વિચારો કે આટલી આટલી મહેનત કરીએ તમારા માટે, બરાબર, કે અલગ અલગ કહેવાય કે ઓથેન્ટિક પ્રકાશ જે પુસ્તકો હોય છે એમાંથી તમારી સામે માહિતી લઈને આવીએ છીએ, બરાબર, ક્વેશ્ચન જાતે બધા લખીને બનાવીએ છીએ, વિધાનોવાળા આવા ક્વેશ્ચન બનાવીએ છીએ કે જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય, તમને તૈયારીમાં કામ લાગે, મદદરૂપ બનીએ. તો તમે વિડીયોને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો. ચેનલમાં પહેલી વખત જો આવ્યા છો, તમે નવા નિશાળીયા છો ચેનલના, તમે હજી તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો ભાઈ. આજથી તૈયારી કરો ને ભાઈ, તો ઓછામાં ઓછા 5 થી 6 મહિના તૈયારી કરો ને તો પાસ થાવ. હવે તમારા લક સારા હોય ને, તમારી એવું કહેવાય ને કે કેપેસિટી સારી હોય તો પાસ એ થઈ જાવ ભાઈ, એ તમારા ઉપર આધાર રાખે છે. એ અમે ના કહી શકીએ કે પાસ થાવ કે ના થાવ. ચિંતનભાઈ, ઓકે સાહેબ, આગળ જઈએ. સાહેબ, અમને જણાવી દઈએ આપણે કે સાહેબ આ બધું ઘણા લોકો વિચારતા હોય છે સાહેબ, આ બધું મારે ફટાફટ રિવિઝન કરી નાખવું છે, હવે દિવસો બહુ ઓછા છે. તો સાહેબ, પર્યાવરણનો મેગા લેક્ચર હા આપણી વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે સાહેબ, બરાબર સાહેબ. 6 દિવસની અંદર લગભગ 82,000 લોકોએ જોઈ નાખ્યો છે વિડીયોને, 82,000, બરાબર. એટલે હમણાં લગભગ 2-4 દિવસમાં 1,00,000 વ્યૂ પહોંચી જશે એના. તો તમે વિચારી શકો કે ભાઈ કેટલું કોમ્પિટિશન છે, કેટલા લોકો તૈયારી કરી રહ્યા છે. બધામાં તમારે ટકી રહેવું હોય તો તમારે વિડીયો જોવો પડશે. ઓકે, ચાલો, સુપર છે વિડીયો, મસ્ત છે સર, જોયું છે. જો સાહેબ, બધા જોયેલા છે વિડીયો. ઓકે, બને ત્યાં સુધી જોઈ લેજો ભાઈ, એવું લાગે તો પોઝ કરીને મહત્વની બાબતો લખતા પણ જોઈજો. રેડી? એટલે તમને જીવનમાં જ્યારે રિવિઝન કરવું હોય ત્યારે સરળ પડે. બેસ્ટ વિડીયો છે સાહેબ, જો જય માતાજી, મોજ પડી ગઈ. તો ખૂબ ખૂબ આભાર બધાનો. વિડીયોને, એ વિડીયોને પણ શેર કરો, એ વિડીયોની કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવો કે એ વિડીયો તમે જોયો છે તો એ વિડીયોની અંદર તમને શું ગમ્યું, તમને શું મજા આવી, તમને કઈ વસ્તુ નવી જાણવા મળી. આ દરેક વસ્તુ જે છે તમે વિડીયોની કોમેન્ટ્સ બોક્સમાં તમે જણાવી શકો છો, બરાબર. વિડીયોમાં 500 થી પણ વધારે તો કોમેન્ટ્સ પણ આવી છે તમારી બધાની કે સાહેબ મસ્ત વિડીયો છે, જોરદાર છે આ તે, બરાબર. ફોરેસ્ટ પ્રિન્સેસ કે સાહેબ મારે જોવાનું ચાલુ છે હજી સાહેબ, 11 કલાકનો વિડીયો છે. હા, મેં તમને કીધું ને સાહેબ, બુક બનાવતા જાઓ, પોઝ કરીને લખતા જાઓ. જેટલો તમે વિડીયોમાં સમય વિતાવશો, જેટલી વખત તમે એને જોવો, એટલો તમને ફાયદો થવાનો છે ભાઈ.
રોજડા તરીકે ઓળખાય છે અને તેના નામમાં ગાય શબ્દ આવતો હોવાથી પવિત્ર માનવામાં આવે છે અને અંગ્રેજીમાં એને બ્લુ બુલ કહેવાય છે. સાહેબ આપણે ગાંધીનગર ના રોડ માં જ્યાં અહીંયા જોવા મળતા હોય મળે છે. અત્યારે બધા પેલા ઝટકા મશીન મૂકી દીધા, હા આવું નથી ઉપાડી લીધું નથી, હા કારણ કે સાહેબ બહુ કહેવાય ને કે એકલું આવે નહીં સાહેબ, આવો ઝુંડમાં આવે, ઝુંડમાં જ આવે અને તૂટી ભજીધું 40-50 નું ટોળું ખાય ઓછું વગાડે વધારે સાહેબ વાડીમાં ગળી જાય ને એટલે પતી ગઈ વાત. ભૂકા કાઢી નાખે સાહેબ. મૃગકુળનું પ્રાણી દેખાવે ઘણું મોટું હોય છે, તેની લંબાઈ 200-215 સેન્ટીમીટર ઊંચાઈ અને 130-165 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ હોય છે, વજન 200-300 કિલોગ્રામ નું હોય છે અને નર અણીવાળા શિંગડા ધરાવતા, માદાને શિંગડા નથી હોતા અને માદાને શિંગડા હોતા નથી અને 20 વર્ષનું એ આયુષ્ય ધરાવે છે. સાહેબ કેટલા વર્ષનું? 20 વર્ષ સુધી એને ના કાંઈ થાય અને 20 વર્ષમાં આવા કેટલા ભેગા થઈ જાય એ તમારો પછી શું કરી નાખે, પાકનો ભૂકા કાઢી નાખે, સપાટો બોલાવી દે. ઓકે આગળ જઈએ સાહેબ. ઓકે બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું? લાંબુ મોટું નહીં, લાંબુ કીધું છે. વાહ ભાઈ વાહ. ઓકે વાઘ, સિંહ, દીપડો કે ચિત્તો? ઇન્ટરનેશનલ બિગ કેટ્સ અલાયન્સ જે છે એની હમણાં જાહેરાત કરી કે જેની અંદર 7 પ્રાણીઓને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, બિલાડી કુળના મોટા 7 પ્રાણીઓને. તો બધા પ્રાણીઓની જો વાત કરીએ તો બિલાડી કુળમાં સૌથી મોટું પ્રાણી જો કોઈ પૂછે ને સાહેબ તો વાઘ. બિલાડી કુળનું સૌથી મોટું પ્રાણી જે છે ને સાહેબ એ વાઘ છે. વાઘ છે બિલાડી કુળનું સૌથી મોટું પ્રાણી, વાઘ છે. અને વાઘમાં પણ પૂછે તો સાયબેરિયન વાઘ, વાઘમાં પણ પૂછે તો પાછા કયા વાઘ? સાયબેરિયન વાઘ એ સૌથી મોટું પ્રાણી છે. અહીંયા તમને સૌથી લાંબુ પૂછ્યું, લાંબામાં જવાબ શું આવે છે? ઉત્તર ભારતના શેર નામથી ઓળખાય છે, ઉત્તર ભારતમાં વાઘને શેર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ઘણી બધી એમના વિશે માહિતી આપેલી છે અને તો એ થોડીક આપણે માહિતી આપી દઈએ કે ભાઈ આ હરણ છે, નીલગાય છે, ભેંસ છે, એનો બધાનું શું કરે છે? શિકાર કરે છે. પાણીમાં, પાણીની નજીક વાઘ છે ને પાણીની નજીક રહેવાનું પસંદ કરે છે અને સાંજના સમયે અથવા તો રાત્રિ દરમિયાન શિકાર કરે છે. દિવસના સમયે તે છાયામાં આરામ કરે છે. આ વાઘની ખાસિયત છે કે તેના શિકારની ગરદનનું હાડકું તોડી નાખે છે. ઓકે આ હાડકું તોડી નાખે એટલે જે જંગલ, આ બધા જંગલવાળા બધા જે વન રક્ષકો બનશે એને કોણે શિકાર કર્યો છે એને જાણવું હોય તો કેમ ખબર પડે કે એને ડોકનું હાડકું તોડી નાખેલું હોય તો એ વાઘે શિકાર કર્યો એમ માનવામાં આવે છે. જન્મ બાદ 3-4 વર્ષમાં પુખ્ત વયના થઈ જાય છે. વાઘણ 1-3 બચ્ચાને જન્મ આપે છે. વાઘ ટોળામાં રહેતો નથી. બચ્ચા જ્યાં સુધી સ્વાવલંબી ન થાય ત્યાં સુધી વાઘણ તેનું ભરણ પોષણ અને રક્ષણ કરે છે. બચ્ચા સાચવવાની જવાબદારી નર સિંહ ઉઠાવતો નથી. ઓકે સર એ હમણાં ત્યાં વાત કરી દીધી છે. ઓકે ત્યાર પછી આગળ સાહેબ નીચેના પૈકી કયું પ્રાણી છે ગૌરી ગાય તરીકે ઓળખાય છે? ગૌરી ગાય, ગૌરી ગાય. ચાલો ગૌર છે, નીલગાય છે, એન બી બંને છે કે એક પણ નહીં, ચાલો ગૌરી ગાય કોને કહેવાય ફટાફટ ભાઈ. ચાલો ભાઈ વિડીયોને લાઇક ન કર્યો હોય તો પહેલાં લાઇક કરી દો, ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. વિડીયોને શેર કરો, લોકો સુધી પહોંચાડો, તમારા મિત્રોને તમે કહેવાય ને કે સ્વાર્થી ના બનો, તમારા મિત્રો સુધી પહોંચાડો આ માહિતી કે સાહેબ આવું કંઈક ભણાવે છે, આવા કંઈક માહિતી આપી રહ્યા છે અહીંયા. ઓકે અગાઉ પણ મેં તમને કીધું કે વિદ્યાધન છે જેટલું વેંચો એટલું વધશે, એ કહી રહ્યા છે સાહેબ. એ વાળા સાચા છે બધા કે સાહેબ ગોર જે હોય ગોર બરાબર એને ગૌરી ગાય પણ કહેવાય છે. સાહેબ અહીંયા આપ્યું છે કે સાહેબ ગોર જે છે એને ગૌરી ગાય પણ કહેવાય છે. ઓકે ઓકે સાહેબ લંબાઈ ઊંચાઈ એ પૂછવાની સંભાવના ઓછી છે સાહેબ, પણ એમનો ક્યારેક વજન પૂછી લે છે, એમનો સવનન કાળ પૂછી લે છે, આવી અમુક માહિતીઓ જે પૂછી લે છે, આયુષ્ય એનું કેટલું હોય છે એ બધું પૂછી લે છે. ઓકે અંદાજે 9-10 મહિના જેટલું હોય છે બરાબર એનું ગર્ભકાળનો સમયગાળો. ચાલો ઓકે ત્યાર પછી આગળ વાત કરીએ. નીચેના સજીવને ઓળખો, તેનું શરીર 3 ભાગનું બનેલું છે, તે ઉડી શકતું નથી, તેમાંથી કપાયા બાદ 1 અઠવાડિયા સુધી જીવિત રહે છે. તે માથું કપાય, માથી નહીં આવે, તે માથું કપાયા બાદ 1 અઠવાડિયા સુધી જીવિત રહે છે. ચપરું પ્રાણી છે સાહેબ, લાવ્યા બાકી તમે તો ફટાફટ જવાબ આપીજો ભાઈ. કરોળિયો છે, અળહિયું છે, વંદો છે કે તીડ છે? સાહેબ અળસિયા ઉપર જવાના છે મને તેવું લાગે છે આ બધા.
સાહેબ કોમેન્ટ જો ખબર પડી જાય તમને. સી કે વંદા ઉપર જઈ રહ્યા છે. હા એને વંદો વંદો અને વાંદો કે ઘણી આ વંદો છે ને ત્રણ ભાગનો વંદો છે. ઉડી શકતું નથી સાહેબ, થોડું ઘણું જરાક જરા ઉડે પણ વધારે ન ઉડી શકે. એનું માથું કપાયા પછી એ ત્રણ અઠવાડિયા સુધી જીવિત રહે છે. ઓકે, અને એ છે કોણ તો કે વાંદો. કોણ છે ભાઈ? વંદો. હેડી આગળનો સવાલ, જંગલી ભેંસ. જંગલી ભેંસ બાબતે સાહેબ કહેવાય ને કે યોગ્ય વિકલ્પ શોધવાનો છે આપણે. જંગલી ભેંસ બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? ચાલો વિકલ્પ યોગ્ય છે કયો, કયો વિકલ્પ યોગ્ય છે જંગલી ભેંસ બાબતે? ચાલો, તેર ખંડમાં એનું હૃદય તેર ખંડમાં વિભાજિત હોય છે. યસ, વંદાનું. સી અને એ કહી રહ્યા છે સાહેબ. તો તે ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલું છે સાહેબ. જંગલી ભેંસ વાત સાચી છે, પેલા ગુજરાતના જંગલોમાં જોવા મળતા હતા, હવે નથી જોવા મળતા. તે પાલતુ ભેંસની પૂર્વજ માનવામાં આવે છે. આ વાત પણ સાહેબ 100% સાચી છે. એટલે એ ને બી બંને વિકલ્પો યોગ્ય છે. એટલે સાચો જવાબ સી આવશે. સી વાળા બધા જ વિદ્યાર્થી મિત્રોનો જવાબ સાચો છે. સાહેબ આગળ વધીએ. ઘણા બધા પૂછે છે સાહેબ કે બુક કઈ છે? વન્ય પ્રાણી. ગુજરાતના વન્ય જીવો. ગુજરાતના વન્ય પ્રાણીઓ. રેડી, એ તમે ગુજરાતીમાં લખશો ને એટલે મળી જાય. જો શું કીધું છે, જંગલી ભેંસ, વાઇલ્ડ બફેલો. વાઇલ્ડ બફેલો. ઓકે, અને આ એનું શું છે વૈજ્ઞાનિક નામ છે? રાક્ષસ આવતા ને એની જેવું લાગ્યું મને તો. જંગલી અને આ એક કેવાય કે નવરું નથી, જો ઉપર નીચે થઈ રાખે. બીજું સાહેબ તમને કહું કે એમની ઘણી બધી આપણી ભેંસોની પણ અલગ અલગ પ્રજાતિઓ ઘણી બધી આવે છે. જાફરાબાદી છે, મહેરાણી છે, એવી બધી ભેંસોની પ્રજાતિ છે. આગળના સવાલ તરફ જઈએ. ઓકે, વર્ષ 2022 નો ટ્રી ક્રોસ 2 એવોર્ડ નીચેનામાંથી કયા ટાઈગર રિઝર્વને મળ્યો છે? અચ્છા, ટી ક્રોસ 2 એવોર્ડ. હા, ટી ક્રોસ 2 એવોર્ડ. ફટાફટ જવાબ આપીજો. અલા ભૂરી ભેટ આ ભેના પ્રકાર નથી પડ્યા. અલા ભૂરી ભેગી. સત્યમંગલમ ટાઈગર રિઝર્વ, વાલ્મીકિ ટાઈગર રિઝર્વ, પન્ના ટાઈગર રિઝર્વ, બુક્સા ટાઈગર રિઝર્વ. ચાલો ફટાફટ. 2022 નો કીધો છો ભાઈ? સાહેબ પેલો જ કહે છે સત્યમંગલમ વાળા, અને બધાનો જવાબ એ સાહેબ સાચો છે. સત્યમંગલમ ટાઈગર કે જેને ટી ક્રોસ 2 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સાહેબ બતાવી દઈએ અમને. ઓકે, જો અહીંયા પેલું છે, ઇન 2022 ધ ઓરેન્જ નેશનલ પાર્ક એન્ડ ટાઈગર રિઝર્વ ઇન આસામ એન્ડ ધ સત્યમંગલમ ટાઈગર રિઝર્વ ઇન તમિલનાડુ. એટલે ક્યાં આવેલું છે ભાઈ? તમિલનાડુમાં આવેલું છે. અને ટી ક્રોસ 2 એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો છે. ત્રણ આવી ગયા, ઓરેન્જ નેશનલ પાર્ક એન્ડ ટાઈગર રિઝર્વ, અને એ આસામમાં આવેલું છે, અને સત્યમંગલમ ટાઈગર રિઝર્વ જે તમિલનાડુમાં આવેલ છે, જેને સુપા પ્રાપ્ત થયેલું છે. તો કે આ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે સાહેબ. આથી બાબતે યોગ્ય વિકલ્પ જણાવવાનો છે સાહેબ. ચાલો, આ વસ્તુ આપણે લગભગ ભણી ગયા છે એના વિશે, છતાં આપણે આના કેવાય કે એક પ્રશ્ન છે આવી ગયો છે આપણી પાસે, તો હવે એનો ફટાફટ જવાબ જોઈ લઈએ. હાથી બાબતે ભાઈ, ચાલો હિતેશ ચૌધરી કે છે સાહેબ, મેગા લેક્ચર મસ્ત છે, બે ચોપડા ભેરા છે મેં કે. સરસ સરસ, તૈયારી કરી રહ્યા છો તમે. સી કહી રહ્યા છે સાહેબ, એ ને બી બંને કે ફક્ત નરાથીમાં દંત સૂડ હોય સાહેબ, વાત સાચી છે. અને સામાન્ય રીતે વર્ષો સુધી એક જ માર્ગે અવર જવર કરે છે કે જેને એલિફન્ટ કોરિડોર કહેવાય છે, તો આ વાત પણ સાચી છે. તો બંને વિકલ્પો સાચા છે સાહેબ. એટલે કીધું છે કે ફક્ત નરાથીમાં જ દંતસૂડ જોવા મળે, કેટલાક નરાથીમાં હોતા નથી કે જેને મખના કહેવાય. કેટલાક નરાથીમાં દંતસૂડ ન હોય તો એને શું કહેવાય છે? મખના કહેવાય છે, બરાબર. અને સામાન્ય રીતે કૌટુંબિક એક સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, સ્થળાંતર કરે છે, સ્થળાંતર કરતા જોવા મળે કે જેને એલિફન્ટ કોરિડોર કહેવાય છે. પછી ઇન્દ્રિયના ભાગમાં કંઈક સાહેબ આપેલું છે. ઓકે, વાંધો નહીં, હવે જવા દઈએ. ઇન્દ્રિયના ભાગ દ્વારા નરને માદાથી અલગ ઓળખી શકાય છે, ઇન્દ્રિયના ભાગથી. ઓકે, ત્યાર પછી. ઓકે, નીચેનામાંથી કયું પ્રાણી અમદાવાદ જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે? ફટાફટ જવાબ આપી દઉં. અમદાવાદ જેવા જિલ્લા સિવાય બધે જોવા મળે, કયું પ્રાણી છે? વાઘ છે, દીપડો, ચિત્તો કે સાબર? અમદાવાદ જિલ્લા સિવાય બધે જોવા મળશે. હવે જોઈએ છે કેટલા ખેલાડીઓ છે એ જવાબ આપે છે. દીપડો કહી રહ્યા છે, દીપડો. અને જવાબ પણ બધાનો
એમના વિશે થોડી માહિતી આપીએ દીપડા વિશે સાહેબ. તમે આપ્યા પણ મેં અલગ સોર્સ નો ઉપયોગ કર્યો છે. ઓકે, સસ્તન વર્ગના બિલાડી કુળ નું પ્રાણી છે અને ભયંકર પ્રાણી છે. શાસ્ત્રીય નામ એનું સાહેબ આપ્યું છે પેન્થેરા પાર્ડસ. પાર્ડસ આ શાસ્ત્રીય નામ છે, વૈજ્ઞાનિક નામ. હા, વૈજ્ઞાનિક નામ. ઓકે, અને એવું કહેવાય છે ભાઈ કે જેટલા સિંહ અને વાઘ થી ડરતા નથી એ દીપડાથી વધુ ડરે. કારણ કે દીપડો છે ને સાહેબ એ એવું કહેવાય કે સામાન્ય રીતે વાઘ સિંહ છે ને એ મનુષ્યને નુકસાન નથી પહોંચાડતું, પણ આ દીપડો છે મનુષ્યને નુકસાન પહોંચાડે છે. ઓકે, આ સિવાય દીપડાના બે પ્રકાર હોય છે. એક નાના દીપડાની લંબાઈ 1.5 મીટરથી માંડીને 2 મીટર સુધીની હોય છે, જ્યારે મોટા દીપડાની લંબાઈ 2 મીટરથી માંડીને 3 મીટર જેટલી હોય છે. ઊંચાઈ 35 સેમીથી 50 સેમીની હોય છે અને વજન 90 કિલોગ્રામથી 100 કિલોગ્રામ હોય છે. માદા દીપડા નર દીપડા કરતાં કદમાં વધુ વજન ધરાવતા હોય છે અને દીપડાને પીળા રંગ પડતો હળદર જેવો કલર હોય છે. અને બીજી બધી તો વાત અહીંયા કરેલી છે કે ભારતીય દીપડા ચકરડા નજીક હોય છે, જ્યારે આફ્રિકન દીપડામાં તે છૂટા છવાયા હોય છે. એટલે ઉપર જે ટીલા હોય છે ને એ ભારતીય દીપડામાં નજીક હોય અને આફ્રિકન દીપડામાં એ શું હોય છે ભાઈ, છૂટા હોય છે. અને ત્યાર પછી દીપડાની એક જાતિ તદ્દન કાળા રંગની હોય છે, જેને મેલેનિસ્ટિક બ્લેક પેન્થર બ્લેક દીપડા જેને કહીએ છીએ આપણે. અને તિબેટ વિસ્તારમાં શ્વેત દીપડાની જાતિ પણ અસ્તિત્વ ધરાવે છે. અને ત્વચાના રંજક દ્રવ્યોની ગેરહાજરી કે હાજરી કે ગેરહાજરીને અનુલક્ષીને દીપડા શ્યામ વર્ણ કે રંગહીનતા જોવા મળે છે. શેના કારણે ભાઈ? તો કે રંજક દ્રવ્યોના કારણે, કે ના ત્વચાના રંજક દ્રવ્યોને કારણે આ વસ્તુ જોવા મળે છે. ઓકે સાહેબ, તો ઓફર વિશે 2 મિનિટ માહિતી આપી દઈએ આ લોકોને. છેલ્લા 3 દિવસ બાકી છે સાહેબ, અને તમે જો ભાઈ ફોરેસ્ટની તૈયારી કરો છો, કોન્સ્ટેબલની તૈયારી કરો છો, કે પછી તમે ક્લાસ 1-2ની તૈયારી કરો છો કે સીસીએની તૈયારી કરો છો, આ કોઈ પણ કોર્સ તમે ખરીદો છો તો એમાં તમને 3 મહિના માટે 999 રૂપિયામાં કોર્સ મળશે. ઓકે, એમાં તમે સ્માર્ટ કોર્સ પણ ખરીદી શકો છો, એમાં તમે પ્લાનર કોર્સ પણ ખરીદી શકો છો અને ક્લાસરૂમ કોર્સ પણ ખરીદી શકો છો. તો ભાઈ તમને જે ઈચ્છા પડે એ ફટાફટ ખરીદી શકો છો. ઓકે, ચોક્કસથી સાહેબ. તો આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ તમામે તમામ કોર્સની અંદર તમને આ ઓફર જોવા મળશે અત્યારે. અને આ ઓફર જે છે માત્ર ને માત્ર 23 સપ્ટેમ્બર સુધી જ શરૂ છે, એટલે યાદ રાખજો. કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ શંકા હોય, દરેક સમાધાન મળશે તમને આ નીચેના હેલ્પલાઇન નંબર ઉપર. હમણાં જ કોઈ કહેતો હતો કે સર કઈ રીતના ખરીદવો, એ તમે આ કોન્ટેક નંબર તમને આપેલા છે 77 77 99 33 57, એના ઉપર કોલ કરો એટલે તમને માહિતી મળી જાય. સાહેબ જીગાભાઈ ને ગયા વખતે તમે બોલાવ્યો નહોતા, બોલાવ્યા હતા સાહેબ, આવ્યા હતા. હા, તો આ વખતે એક વખત બોલાવી લઈ સાહેબ. લાઈક શેર કરજો. તમારા માટે ઘણી બધી મહેનત કરીને આવું કન્ટેન્ટ ભેગું કરતા હોય છે, તો તમારી એક ફરજ બને છે કે લાઈક શેર કરો. અને મેગા લેક્ચર જોવાનો બાકી હોય તો હજી જોઈ નાખજો અને શેર કરજો મેગા લેક્ચર ને મેક્સિમમ અને લોકો સુધી પહોંચાડજો. ઓકે, અને ભાઈ જો મજા આવી હોય તો કોમેન્ટ પણ કરતા રહેજો લેક્ચર પૂરો થયા પછી. તો સાહેબ આજે અહીંયા સુધી રાખીએ, ફરી મળીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.